Times of India, 14 January 1980. Personals. Man of considerable means seeks an intelligent, intellectual and agreeable companion view to marriage. Gujarati girl with Bengali background preferred. Single but sophisticated, no family ties. Would welcome life of luxury and enjoy travel. Silly, childish, geese and sentimental spinsters need not apply. Mumbai Samachar, 14 January 1980. એક સુખી અને ગર્ભર શ્રીમંત વ્યક્તિને જરૂર છે કોઈ એવી જીવનસાથીની જે બુદ્ધિશાળી અને બુદ્ધિજીવી હોય, એકલી અને સોફિસ્ટિકેટેડ હોય અને જાજરમાન જિંદગીની સાથે સાથે જેને અલગારી રખડપટ્ટી પણ મંજૂર હોય. ઉંમરની બાંધછોડ નથી, બાલિશ અને સંવેદનશીલ યુવતીઓએ તસદી લેવી નહીં. લખો બોક્સ નંબર 7101, મુંબઈ સમાચાર, મુંબઈ 1. શ્રીમાન, આપની જાહેર ખબર વાંચી. બાંગ્લાદેશની સ્વાતંત્ર લડતના દાવાનળમાં સગાવાલા હિતેચ્છુઓ તેમજ મહામહેનતે ઊભી કરેલી મૂડી પણ ભસ્મીભૂત થવાને કારણે જિંદગીની દારૂણ પળોને વિસરી જવાની કોશિશ કરતા કરતા તમારી જાહેર ખબર વાંચવા મળી. મને લાગ્યું કે નવી જિંદગીની મારી શોધને એક નવો વળાંક મળ્યો. હું તદ્દન એકલી છું, મા બાપ કે સગાવાલા કોઈ જ નથી. ઉંમર વર્ષ 34, વજન 50 પાઉન્ડ, ફિગર હજી સુધી ટકી રહ્યું છે. હું મારા પોતાના પગ પર ઊભી છું. હજી સુધી પ્રેમમાં પડી નથી અને હવે પડીને પગ ભાંગવા માંગતી નથી. આપ યુવાન છો કે વૃદ્ધ, અપંગ કે અશક્ત, ઠરેલ કે માથા ફરેલ, મને કોઈ જ ફરક પડતો નથી. મને મારા ભૂતકાળથી દૂર ક્યાંક કશેક છુપાયેલી જાજરમાન જિંદગીની તલાશ છે અને ફક્ત આ એક જ કારણસર આ જવાબ લખ્યો છે અને એ મેળવવા હું કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું. કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું આ વાક્યનો ભળતો અર્થ કાઢશો નહીં. સુમિત્રા. સુમિત્રા દેવી, જાહેરાતના જવાબમાં મળેલા પત્રોની બારીક ચકાસણીમાં વ્યસ્ત હોવાને કારણે જવાબ લખવામાં વિલંબ થયો, ક્ષમા યાચના. તમામ પત્રોમાં તમારી નિખાલસતા અને સ્પષ્ટવક્તા સ્વભાવના પ્રતીક સમો તમારો જવાબ જુદો તરી આવ્યો અને મને એવી અપેક્ષા છે એવી વ્યક્તિ તમે હોઈ શકો એવી આશા બંધાઈ. આ તબક્કે લગ્ન જેવી ગંભીર બાબતનો નિર્ણય પત્ર વ્યવહારથી લઈ શકાય નહીં, મુલાકાત આવશ્યક બને છે. તમને પૂછ્યા વગર આ સાથે કલકત્તા મુંબઈની રિટર્ન એર ટિકિટ મોકલવાની હું ધૃષ્ટતા કરું છું. દરગુજર કરશો. આપને રહેવા માટે ઓબરે ટાવર્સ ખાતે રિઝર્વેશન કરવામાં આવ્યું છે. મુલાકાતનું આપણું ધાર્યું પરિણામ ન પણ આવે તેને તમારી મહેમાનગતિ સાથે કોઈ નિસ્બત નહીં હોય એની ખાતરી આપું છું. જુગલ કિશોર. Sumitra Devi. It's all right. I'll get it for you. I'm so sorry. It's all right. Your purse. Thank you. Hoon Jugal Kishore. Ji. How do you do? How do I do what? How do you do? I'm sorry. Fine. Thank you. Thank you. Yeah, please. Besone. Ji. Thanks.
મુંબઈની આ તમારી પહેલી મુલાકાત નહીં? હા જી. કેવું લાગ્યું અમારું મુંબઈ તમને? એરપોર્ટ થી ઓબેરોય સુધી સરસ. હા, અને બાકીનું? હજી સુધી જોયું જ નથી ને. આ મુંબઈની આ તમારી પહેલી મુલાકાત. રાઈટ. ઓલરાઈટ, હોટલમાં કોઈ અગવડ? કોને? તમને જ તો વળી. મને નથી પડી, પણ મારે કારણે હોટેલ વાળાઓને પડી હોય તો મને ખબર નથી. અને સગવડ? વધારે પડતી જ. ધેટ્સ વેરી નાઇસ. નાઉ શેલ યુ કમ ટુ ધ પોઈન્ટ. બાંગ્લાદેશમાં એક્ઝેક્ટલી કઈ જગ્યાએ રહેતા હતા તમે? જી, બાંગ્લાદેશમાં એક્ઝેક્ટલી કઈ જગ્યાએ? ઢાકા. ઢાકા? એટલે સ્વાતંત્ર્ય લડત દરમિયાન તમારો આખો? હા, મારા મા બાપ ભાઈ બહેન બધા જ. પણ અત્યારે ને અત્યારે આ બધી વાતો કરવી જરૂરી છે? જરૂર છે સુમિત્રા દેવી, જરૂરી છે. યાદોનું સુકાઈ ગયેલું ભીંગડું હું ફરી પાછું ન ઉખેડું તો ન ચાલે? જરૂરી ન હોય એવા પ્રશ્ન પૂછવાની મને આદત નથી સુમિત્રા દેવી. એ અત્યાચારમાં કોઈ કરતા કોઈ જ નહોતું બચ્યું? ના, કોઈ જ નહીં. ના, જરા વિગતવાર સમજાવી શકશો મને? શું કરશો વિગતવાર જાણીને? કઈ વિગતો જણાવું અને કેટલી વિગતો જણાવું તમને? હત્યાકાંડ અને અત્યાચારનો દાવો નરસડ્યો તો મિસ્ટર જુગલ કિશોર, વિનાશનું તાંડવ છવાઈ ગયું હતું. એ અત્યાચારીઓ કેટલા હતા ખબર નથી, 5, 15, 20, 25, કોણ જાણે. એ લોકો જ્યારે ઘરમાં ઘૂસી આવ્યા ત્યારે હું અને મારી નાની બેન નીતા માળિયામાં ભરાઈ ગયા. મારી નજરની સામે મારા મા બાપને કતલ કરી નાખવામાં આવ્યા. મારા ભાઈને કસાઈના બકરાની જેમ ધીમે ધીમે રસી નાખવામાં આવ્યો. નીતાથી આ બધું નહીં જોવાયું અને એને ચીસ પાડીને દોડી ગઈ અને પકડાઈ ગઈ એ ભૂખ્યા વરુઓના હાથમાં. એવાનો ત્રાટકે એના ઉપર અને માંડ માંડ જુવાનીમાં પગલા માંડતી મારી બહેનનું માસૂમ શરીર એ ગીધડાઓના હાથમાં ચૂથાઈ ગયું. બળાત્કારનો કોઈ પણ ચિતાર આટલો ભયાનક ન હોય, જગતમાં કોઈ પણ અત્યાચાર આટલો કરપિંડ ન હોઈ શકે, અને આટલો ઓછો હોય એમ હેવાનું મારી બહેનને પોતાની સાથે લઈ ગયા અને મેં ભગવાનને પ્રાર્થના કરી, મારી નાખજે, મારી બહેનને મારી નાખજે જેથી એનો છુટકારો થાય. I'm extremely sorry to have brought out this subject. Please accept my apologies. It's okay. But this subject is not welcome again, okay? All right, Sumitra Devi. એટલે હાલ તુરત તમે એકલા રહો છો અને એકલવાયું જીવન જીવી રહ્યા છો, કરેક્ટ? હા જી. કોઈ સાથી, મિત્ર, સથવારો? સથવારો સ્વમાનનો અને મૈત્રી મરવા પડેલી માનવતા સાથે. દચકા ખાતી માનવતાને જીવતી રાખવાની કોશિશ કરું છું. નર્સ છું એટલે પેટ્યું રડવા માટે પાર્ટ ટાઈમ જોબ કરી લઉં છું. એનાથી પૂરતું મળી રહે છે? પેટનું ખાડો માંડ 5 ઇંચનો છે અને આમે ભૂખ સહેવાની ટેવ પડી જાય ને પછી જિંદગી બહુ મુશ્કેલ નથી. વેલ સેડ સુમિત્રા દેવી, વેલ સેડ. તમને ખબર છે સુમિત્રા દેવી, આટલા બધા પત્રોમાંથી મેં તમારો જ પત્ર શા માટે પસંદ કર્યો છે? અક્ષર સારા લાગ્યા હશે. ના 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 ના, તમારો સ્વભાવ સરસ હતો. 250 પત્રોમાંથી માત્ર તમારો જ એક પત્ર એવો હતો તે જિંદગીની જાહો જલાલી વિશે સ્પષ્ટ વાત કરતા હતા, છતાંય એક વાત મને સમજાય નહીં. તમે લખ્યું હતું કે જાહેરાત આપનારી વ્યક્તિ યુવાન હોય કે વૃદ્ધ, અપંગ કે અશક્ત, તમને કોઈ જ ફેર પડતો નથી. જી. જો કોઈ જ ફેર નથી પડતો તો લગ્ન શા માટે કરો છો? માત્ર પૈસા ખાતર? હા જી. એટલે પૈસાને તમે આટલું બધું મહત્વ આપો છો? મિસ્ટર જુગલ કિશોર, તમે ક્યારે રેશનની લાઈનમાં ઊભા રહ્યા છો? 5-5 પૈસા ભેગા કરીને 5 લિટર ઘાસલેટ લેવા નીકળ્યા હોવ ને અચાનક તમારું પર્સ છીનવાઈ જાય ત્યારે શું થાય એનો અંદાજ છે તમને? 10 દિવસનો મહિનો જોયો છે કોઈ દિવસ તમે? 10 દિવસનો મહિનો? હા, 10 દિવસનો મહિનો. મહિનામાં માંડ 10 દિવસ એવા હોય જ્યારે એવી ફિકર ન હોય કે કાલે શું ખાઈશ, ભાડું કેમ ચૂકવીશ, વર્ષો સુધી મનગમતા પકવાન ખાધા પછી પણ ન ભાંગે એવી ભૂખ જેણે જોઈ હોય એને મન શરીરના સુખની કિંમત કેટલી, અને એવામાં અચાનક તમારી જાહેરાત અણધારી જાહો જલાલીની સોગાત આપતી હોય ત્યારે સુવાળા સહચારના સપનાને સાકાર કરવા માટે હું આને સોનેરી તકને જતી કરું એવી બાલિશ લાગું છું તમને. આઈ એમ સોરી. આવી રીતે તમારું અપમાન કરવાનો મારો ઈરાદો નહોતો, પણ હું શું કરું?
જિંદગીથી લડી લડીને એટલી બધી ટેવાઈ ગઈ છું કે કોઈ હાથ ચાલવા માટે પણ હાથ લંબાવે તો સામો હાથ ઉચકાઈ જ જાય છે. પણ હું તમને એક વાતની ખાતરી આપી શકું, મારો હાથ ચાલવા બદલ તમારે ક્યારે પસ્તાવવું નહીં પડે. એટલે સુમિત્રા દેવી, તમે એમ માનો છો કે લગ્ન મારી સાથે કરવાના છે? જી, લગ્ન મારી સાથે નથી કરવાના સુમિત્રા દેવી, હું તો માત્ર તમને ચકાસી રહ્યો છું. આ શું મજાક માંડે છે? કોઈ મજાક નથી સુમિત્રા દેવી, કોઈ મજાક નહીં. તમને એમ લાગે છે કે 500 કરોડના આસામી સાથે લગ્ન કરવા એ 5000 ના પગારદારને પરણવા જેવી સહેલી વાત છે? એક મિનિટ, આપણે મૂળ વાત કરીએ. એટલે આ કરોડપતિ ઉર્ફે મારો ભાવિ પતિ તમે નથી તો બીજું કોણ છે? એક એવી વ્યક્તિ જેની ગણતરી દુનિયાના 50 ધનાઢ્ય લોકોમાંની એક તરીકે થાય છે અને હું માત્ર જેનો સેક્રેટરી છું. ઓ આઈ સી, હવે મને વાત સમજાઈ. નહીં, તમે નથી સમજ્યા સુમિત્રા દેવી, હું તમને વધુ સમજાવું. એ વ્યક્તિ મારાથી 20 વર્ષ મોટી, મને 50 થયા. વૃદ્ધ અને અશક્ત, પેરાલિસિસના એટેક પછી અપંગ, નાના બાળક કરતાં વધારે જિદ્દી, તમારી કલ્પનામાં ના આવે એટલો મુત્સદી અને મહારથીને શરમાવે એટલો માથા ફરેલ. છેલ્લા 20-20 વર્ષોથી મેં એને સહન કર્યો છે એની દોલતને ખાતર. એના દરેકે દરેક તરંગો પોષ્યા છે, દરેકે દરેક ઇન્સલ્ટ્સ મેં સહન કરી છે, બધું કર્યું છે એના માટે. શા માટે? નિસ્વાર્થ ભામે? ના, એની પાછળ મારી પણ અપેક્ષા હતી. એ આજે અપરિણિત છે, એને કોઈ સગુવાલું નથી, એને છે એનામાં એને વિશ્વાસ નથી. મારામાં અખૂટ વિશ્વાસ છે. છેલ્લા 20-20 વર્ષોથી હું જાણતો હતો, માનતો હતો, અને અચાનક એક દિવસ એનો વિલ મારા હાથમાં આવ્યો. મને જાણવા મળ્યું કે મારું સ્થાન ક્યાં છે એની મને જાણ થઈ. તમને ખબર છે હું એક કૃતજ્ઞ માણસની ચાકરી કરી રહ્યો હતો. છેલ્લા 20-20 વર્ષથી કૃતજ્ઞ માણસની ચાકરી કરી રહ્યો હતો. એની તમામ મિલકતમાંથી માત્ર 50 લાખ રૂપિયા બાદ કરતાં તમામ મિલકત ધર્માદામાં જાય છે, અને મારું અસ્તિત્વ, જે માણસે 20-20 વર્ષોથી એની ચાકરી કરી છે, એનું અસ્તિત્વ એક અંધારા કૂવામાં ધરબાઈ જશે. સ્લેટ પર ડસ્ટર ફરી જાય એમ ભૂસાઈ જશે. પણ આ રીતે ભૂસાઈ જાય અને કોરા ધાકોર થઈ જવું મને પસંદ નથી સુમિત્રા દેવી. માટે આજે તમારી સમક્ષ ઊભો છું, ગણતરીપૂર્વકની યોજના સાથે, તમારા સહકારની અપેક્ષા લઈને. કેવા પ્રકારના સહકારની અપેક્ષા છે તમારી? એ હજી અપરિણિત છે, અને અપરિણિત રહે તો એની તમામ મિલકત ધર્માદામાં જાય છે. પણ જો કોઈ ચાલાક અને બુદ્ધિશાળી સ્ત્રી ધારે તો હજી એની જિંદગીને ડામાડોળ કરી શકે છે. એ માટે મને તમારા સહકારની જરૂર છે. નાવ હું ધારું તો મારી રીતે, ફાવે એ રીતે તમને એની નજીક ગોઠવી શકું છું. બટ ગેટ વન થિંગ સ્ટ્રેટ, મારા સહકાર વગર તમે કંઈ જ કરી નથી શકવાના. ઓકે? એટલે મારા સહકાર વડે તમને ગોઠવીને હું તમારો સહકાર માંગી રહ્યો છું. અ ફેવર, ટુ ફેવર, સોર્ટ ઓફ અ થિંગ. વોટ ફેવર? તમને સમજાવું. હાલમાં જો એનું મૃત્યુ થાય તો મને માત્ર 50 લાખ મળે એમ છે. 50 લાખ રૂપિયા? તમારે મને મોટી રકમો છે સુમિત્રા દેવી, મારા માટે નહીં. છેલ્લા 20-20 વર્ષોથી મેં એની ચાકરી કરી છે, એ 50 લાખ માટે મેં નથી કરી. ઓલરાઈટ? નાઓ તમારા જો એની જોડે લગ્ન થાય તો એ 50 લાખ ઉપરાંત તમારે મને 1 કરોડ આપવો પડશે. એમ આઈ ક્લિયર? એ માટે તમારા સહકારની મને જરૂર છે. ઓકે, હું એ વ્યક્તિ વિશે થોડુંક વધારે જાણું. ના, નોટ યેટ, નોટ યેટ. જ્યાં સુધી તમારી ખાતરી નહીં મળે મને, તમારા સહકારની ખાતરી નહીં મળે ત્યાં સુધી તો નહીં જ. સુમિત્રા દેવી, મારે જેટલું કહેવાનું એટલું મેં કહી દીધું છે, હવે નિર્ણય તમારે લેવાનો છે. શેનો નિર્ણય? લગ્ન માટેનો. એ તો હું લઈ ચૂકી, એટલે તો કલકત્તાથી મુંબઈ આવી પહોંચી છું. બાકી વાત રહી સોદાની, તો આવો કોઈ સોદો આવશે એની તો મને કલ્પનામાં ખ્યાલ નહોતો. એટલે તમને મંજૂર છે? ઓફ કોર્સ. હાઈ, ફેન્ટાસ્ટિક. આઈ થિંક ધીસ કોલ્સ ફોર અ સેલિબ્રેશન. તમે ડ્રિંક્સ લો છો? નો, હું લઉં છું ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ગો અહેડ. થેન્ક યુ વેરી મચ. ઓકે સુમિત્રા દેવી જી, તમારા કોઈ વકીલ અથવા સોલિસિટર્સ ખરા કે નહીં? મને વકીલ અથવા સોલિસિટરની શું જરૂર પડે? હવે જરૂર પડશે સુમિત્રા દેવી, હવે જરૂર પડશે. તમને તમારા વકીલની જરૂર પડશે, અને તમારા વકીલને તમારા લીગલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. લીગલ ડોક્યુમેન્ટ્સ મારી પાસે? હા, એક રેશન કાર્ડ છે. નહીં નહીં, રેશન કાર્ડની જરૂર નથી. એકચ્યુઅલી યુ નો, લગ્ન કરવા હોય ને તો અમુક જાતના લીગલ ડોક્યુમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે પાસપોર્ટ? ના. ઓર એટ બર્થ સર્ટિફિકેટ? નો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ? ના. કંઈ કરતા કંઈ જ નહીં? ના. મારી પાસે મેળવી શકાય? મુશ્કેલ છે, કારણ કે લડાઈ દરમિયાન બધી જ ગવર્નમેન્ટ ઓફિસિસ ઓલમોસ્ટ નાશ પામી હતી, અને સ્કૂલ અને કોલેજીસ નું તો આઈ થિંક નામો નિશાન નથી. આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ યુ નો, એકાદ જો બર્થ સર્ટિફિકેટ કે એવું કઈ હોત ને તો જરા આપણું કામ થાત. એનીવેઝ, એક બાપ તરીકે મારી કઈ ફરજ તો ખરી ને? જી. સુમિત્રા દેવી, આજથી તમે મારા દીકરી છો. થેન્ક્સ તમારી લાગણી માટે. લાગણીનો સવાલ નથી, હું તમને દત્તક લઈ રહ્યો છું. તમે મને દત્તક? શું કામ? ઇટ્સ વેરી નેચરલ યુ નો.
લગ્ન થાય ત્યાં સુધી તમે મારી દરેકે દરેક વાત માનશો કબૂલ, પણ ધારો કે લગ્ન થઈ ગયા અને પછી તમારો વિચાર બદલાયો તો વેરી વેરી ઓબ્વિયસ કે યુવાની વિતાવી ગયેલા પતિને માત્ર એટલું જ કહેવાનું રહે છે કે તમારી યુવાન પત્ની પર તમારા સેક્રેટરી નજર ખરાબ છે, બધું ખલાસ, ફિનિશ ધી એન્ડ. તમે મને આટલી હલકી સમજો છો? હલકીનો સવાલ નથી સુમિત્રા દેવી, મારી સલામતીનો સવાલ છે. અરે પણ મને દત્તક લેવામાં તમારી સલામતી કેવી? કેમ સલામતી નહીં? એક બાપ ઉઠીને પોતાની એકની એક દીકરી પર કોઈ દિવસ ખરાબ નજર માંડે? અને ધારો તમે કોઈને જેને કહો તો કોઈ માને? એટલું યાદ રાખજો સુમિત્રા દેવી, આપણે ચોક્કસ પ્રકારનો જુગાર રમી રહ્યા છે અને હુકમનું પાનું હું મારી પાસે રાખવા માંગુ છું. માય ગોડ, આટલી ઝીણી ઝીણી બાબતો તમને સૂજે છે કેવી રીતે? મને નથી સૂજતી, પેલો 1 કરોડ સુજાડે છે અને આવી ઘણી બધી વાતો મને સુજાડે છે. અને ડો વન થિંગ, ગો ઓન ટુ ધ ટેબલ, ગો ઓન ટુ ધ ડેસ્ક, એક કાગળ લો, પેન્સિલ લો અને લખવાની શરૂઆત કરો. તમારે એક પત્ર લખવાનો છે. કોને? મને. અને એ પત્રનો ઉપયોગ ત્યારે કરવામાં આવશે જ્યારે તમે મને આ કરોડ રૂપિયા આપવાની ના પાડો ત્યારે એનો ઉપયોગ કરવામાં આવશે. અરે પણ હું તમને ખાતરી આપું છું કે મને એને વચન કહેવાય, લખીને આપો ને એને ખાતરી કહેવાય. અને તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૈસા તમારા પતિના મૃત્યુ પછી આપવાના છે અને સહી તમારા પરિણીત નામે કરવાની છે. અને તે વખતે જો તમે પૈસા આપણને ના પાડો તો આ કાગળિયું તમારા કેવા છોતરા ઉડાડી નાખશે એની કલ્પના તમે કરી શકો છો. આટલી સહેલાઈથી કોઈને ધમકી આપી શકાય? એમ આજે તમારી પાસે નહીં સુમિત્રા દેવી, ધમકી એ આપે જેની પાસે હિંમત કે તાકાત ન હોય. મારી પાસે બંને છે. ગેટ ધેટ સ્ટ્રેટ, ઓલરાઈટ? લખો ડેડી, આ સાથે રૂપિયા 1 કરોડનો ચેક હું તમને આપું છું. મારા પતિ હવે હયાત નથી અને ઈચ્છું છું કે હવે તમારો અંતરાત્મા દંખશે નહીં. આ નહીં સમજાયું. સમજાવું તમને. તમને ખબર છે કે હું 20-20 વર્ષોથી એની સાથે કામ કરું છું, તમારા હસબન્ડ સાથે કામ કરું છું અને એના બદલામાં મને માત્ર 50 લાખ મળે છે, એટલે મારો અંતરાત્મા ઘવાયો છે. હવે તમે મારા અંતરનો અવાજ સાંભળી શકો છો, માટે આ 1 કરોડ તમે મને આપો છો. આગળ બોલો. આગળ કઈ બોલવાનું નથી, સિગ્નેચર કરો. સુમિત્રા જમનાદાસ પરમાનંદ. જમનાદાસ પરમાનંદ, નામ પરિચિત લાગે છે. કોને ન હોય? જમનાદાસ પરમાનંદ મિલ્સ, ફેબ્રિક્સ, પેપર્સ એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. સુમિત્રા દેવી, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. સૌથી પહેલા આ મકાનની જ્યોગ્રાફી તમે ધ્યાનથી જોઈ લો, ખાસ કરીને એનો આ બેડરૂમ. યુ મીન ટુ સે કે આ બંગલો જમનાદાસ પરમાનંદ? આવા બીજા 10 બંગલાઓ છે સુમિત્રા દેવી. પણ કોઈ નોકર ચાકર? હા, આ બંગલો એમની ગેરેજમાં ખુલ્લો રહે એમને પસંદ નથી, એટલે નોકર ચાકરનો કોઈ સવાલ રહેતો નથી. ને રહ્યો સવાલ સિક્યોરિટીનો, તું આવવાની હતી એટલે લોકો રજા આપવામાં આવી છે. માય ગોડ, હું માની જ નથી શકતી કે આટલા સુંદર સપના આટલા સહેલાઈથી સાકાર થઈ જશે. સુમિત્રા, તને એમ લાગે છે કે માણસને જીતી લેવો બહુ સહેલી વાત છે? કેમ નથી? માથા ફરેલ માણસ દુનિયા આખીને દોલતના ત્રાજવે તોડી રહ્યો છે, કરોડો રૂપિયા ખર્ચી નાખે છે પોતાની એક જીત પોષવા ખાતર. એટલું યાદ રાખજે સુમિત્રા, તે જો એનું કોઈ પણ ધાર્યું થવા દીધું છે તો તારું ધાર્યું કોઈ દિવસ નહીં થાય, અને જે દિવસે એનું ધાર્યું નહીં થાય એ દિવસે તારું શું થશે એ હું ધારી શકતો નથી. ડુ નોટ એવર અંડર એસ્ટિમેટ ધીસ મેન, ઓલરાઈટ? તદ્દન અનપ્રેડિક્ટેબલ માણસ છે આ જમનાદાસ પરમાનંદ. અચાનક એ રડે, અચાનક નાની દેખાતી વાતે હસવા માંડે, અચાનક એટલું ધીમું બોલે કાન માંડીને સાંભળવા જાય તો પણ ન સંભળાય, અને અચાનક ત્રાળ પાડી ઉઠે. ધેટ્સ જમનાદાસ પરમાનંદ. સાલા, કોઈને મારી દરકાર નથી, કોઈને નથી. સાલા, મે સાલા, તને પૈસાના માણસ હો સાલા, કોઈને દરકાર નથી મારી. એ યુ કમ હિયર, કમ હિયર બાસ્ટર્ડ. તને બોલાવે છે. બાસ્ટર્ડ કીધું, હું તો રાસ્કલ છું. એ અહીંયા શું દેખાય છે તને? આંખો. તારા બાપનું કપાળ સાલા. આંખની ઉપર શું દેખાય છે? આંખની ઉપર ફોડલી જેવું કશું છે સાહેબ. ફોડલી જેવું કશું છે સુવર સાલા? ફોડલી એટલે ફોડલી, એમાં કશું ક્યાંથી આવ્યું? ફોડલી જેવું કશું છે, ફોડી નાખવા જોઈએ સાલાઓને ફોડલાની જેમ. ગિરિવર સિંહજીનો ફોન હતો? ના જી. જુગલ ક્યાં છે? હજી આવ્યા નથી સાહેબ. આ ઘરમાં એક નર્સ આવવાની હતી, એ પણ હજી આવી નથી. કેટલા વાગે આવવાની હતી? 6 વાગે સાહેબ. અત્યારે કેટલા વાગ્યા? 9. 3 કલાક થઈ ગયા તો હજી નર્સના ઠેકાણા નથી. ને પેલો પેલો અક્કલહીન ડોક્ટર કહેતો હતો મને કે સાહેબ 24 કલાકની એક નર્સ રાખી લો, અને જાડી બુદ્ધિનો આપણો જુગલ કહે છે નહીં, એ તો ચપટી વગાડશો તો હાજર થઈ જશે નર્સ.
તો તમારી ચપટી હજી વાગે છે પણ નર્સની ચપટી હજી સુધી કેમ નથી વાગી? હા જણાવો તમે મને કેમ એની નથી વાગી? એ જા અહીંયા અહીંયા તો તને શું લાગે છે, તને શું લાગે છે? ફોડલો જો થઈ ગયો છે સાહેબ, 3 કલાકમાં સેક્સ ચેન્જ થઈ ગયો એમ? ફોડલીનો ફોડલો થઈ ગયો? મારી નજર સામે 3 કલાકમાં સેક્સ ચેન્જ થઈ ગયો અને હજી નર્સના ઠેકાણા નથી. ફોડલીનો ઠેકાણા થઈ ગયો. આ 2 કલાકમાં આ ફોડલો પાકી જશે, સેપ્ટિક થઈ જશે અને હું મરી જઈશ. હું મરી જઈશ એની તો તમે રાહ જુઓ છો સાલાઓ. એટલે પછી તમે મારી મિલકત હડપ કરી જાઓ, પણ મળવાની નથી તમને, મારી મિલકત મળવાની નથી, યાદ રાખજો. ગેટ આઉટ ઓફ માય સાઇટ. એ ક્યાં જાવ છો તમે? બહાર. કેમ? તમે તો કહ્યું ગેટ આઉટ. એટલે હું કહું કે તમે બહાર જતા રહેશો, હું કહું કે તમે પડી જાઓ તો તમે પડી જશો, કૂવામાં પડી જાઓ તો કૂવામાં પડી જશો. પડવાના તો કહું. અને જો નોકરીમાંથી કાઢું નહીં ત્યાં સુધી કોઈએ ક્યાંય જવાનું નથી, સમજ્યા? કે નહીં તો નોકરીમાંથી કાઢી નાખીશ તમને. ઘડિયાળ લાવ. એ ક્યાં જાય છે? હા અરે શું કરે છે? શું કરે છે ઘડિયાળ? અરે શરમ નથી આવતી તારું? 3 પૈસાનું ઘડિયાળ મને આપતા? હા મારી ઘડિયાળ લાવ. ક્યાં જાય છે સાહેબ? ઘડિયાળ લેવા. તો તમને ખબર છે ઘડિયાળ ક્યાં છે તે? હા ચાલવા માંડે ટપ 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 ટપ. જાઓ બહાર, બહાર જાઓ, બહાર નીચે ત્યાં ઘડિયાળ પડ્યું છે, મેં ફેંક્યું છે, જાઓ લઈ આવો. ચાલો, કોઈ ભેજું જ નથી વાપરતા મારા વગર આ ઘરમાં. ટપ ટપ ટપ. શું થયું? ભાંગી ગયું છે. ભાંગી ગયું છે? હા ને, એ ભાંગી જ જાય. બારીની બહાર ફેંકી દઈએ, આમ બહાર ફેંકી દઈએ ને તો ભાંગી જ જાય, સમજ્યા? હા તમને પણ ઉંચકીને બહાર ફેંકી દઉં ને તો તમારો ટાંટિયો ભાંગી જાય, સમજ્યા? ભાંગી ગયું છે, ભાંગી ગયું છે. અરે ભાંગ્યું ભાંગ્યું તો એ ભરું જ છે, સમજ્યા? હા મશીન ખરાબ થઈ ગયું હશે પણ આ આખો આ કેસ સોનાનું છે અને અંદર એના એ ડાયલ પર ડાયમંડ્સ ભરેલા છે, ડાયમંડ્સ છે. મારે રિપેર કરાવવું જોઈએ પણ નહીં, કોઈક અજાણાને આપું અને આ આમાંના થોડાક ડાયમંડ હોય ગપચાવી જાય તો? નહીં એના કરતાં કોઈક જાણીતાને જ આ ભેટમાં આપી દઉં તો સારું. બહુ સરસ સાહેબ, બહુ સરસ સાહેબ, બહુ સરસ. હા કેવા ખુશ થઈ ગયા? હા લાળ ટપકાવતા થઈ ગયા તમે કૂતરાઓ સાલા. કેમ મોડું શાનું પડી ગયું તમારું? હા સાલા હકીકત છે, દુનિયાના મોટા ભાગના લોકો તમે રોટલું ફેંકો ને એટલે આમ પૂંછડી પટપટાવતા થઈ જાય છે સાલા. હકીકત છે આ, છે કે નહીં? તમે મારા કૂતરા છો કે નહીં? છું ને સાહેબ, હું પણ છું સાહેબ, હું પણ છું. ગુડ ગુડ. તો તમને આ વફાદારીની કદર રૂપે ઘડિયાળ ભેટ આપવા માંગુ છું. અરે કૂતરાઓ સાલા, તમે બે છો ને આ ઘડિયાળ તો એક જ છે, શું કરશું આનું? એક કામ કરીએ, જે કૂતરાનું અનુકરણ કરે સૌથી સરસ કરે એને આ ઘડિયાળ ભેટ આપીશ. એટલે કૂતરાનું અનુકરણ કરવાનું છે? હા. એટલે સાહેબ કૂતરા કરે બધું કરવાનું? બધું નહીં, સુરુચિનો ભંગ થાય એવું કરવાનું નથી, સમજ્યા? કે ચલો બની જાઓ ડોગ્સ, બની જાઓ, કમાન કમાન. ગુડ. અરે વાય યુ આર વેઇટિંગ? બાન. યસ ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ. આ કૂતરાઓ સારા કૂતરાઓ. હા શું છે? યા ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ ડોગી, ગુડ. આઈ કેરા કેરા. એ શું કરે છે તું? શું કરે છે તું? શું છે ને ડોકર? Go and get him. Go! Go after him, you doggy! Go! Yes! Yes! I like it! કૂતરો હંમેશા વફાદાર રહેવો જોઈએ, નહીતર એ કૂતરો શા કામનો? હે? Good, good, good. Doggy, આ ઘડિયાળ તને આપું છું, જા લઈ જા, ખુશ થા. અને આ બેલ વાગે, એ કૂતરા માણસ થઈ જા અને દરવાજો ઉગાડ. જી સાહેબ. અને તું પ્રેગ્નન્ટ કૂતરીની જેમ કેમ મોં કરીને ઊભો છે? હા લે સાલા વીંટી લેશ.
ખુશ થા તું પણ. એન્ડ ગેટ આઉટ ઓફ માય સાઈટ. સાલા, આઈ એમ સરાઉન્ડેડ બાય ડોગ્સ, ઓન્લી ડોગ્સ. આ 5-25 માઇલના ઘેરાવામાં કોઈ માણસ દેખાતું નથી મને. હેલો, આઈ સેડ હેલો. શટ અપ. 3-3 કલાક સુધી જેની રાહ જોવી પડી એ તું જ છે. 24 કલાક સુધી જેની તહેનાતમાં રહેવાનું છે એ તમે જ છો. મારા સવાલના જવાબમાં કોઈ સામો સવાલ કરે એ મને પસંદ નથી. રાહ જોવડાવવાનું કારણ? ડિલિવરી. એક બાઈની ડિલિવરીમાં બિઝી હતી. કોઈ 2% સ્ત્રીની 3 પૈસાની ડિલિવરી માટે મારે 3-3 કલાક રાહ જોવી પડે? જરૂર હોય તો જોવી પડે, અને જરૂર ન હોય તો એવી જરૂરત જ નહીં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમને મારી જરૂર છે, મને તમારી જરૂર નથી. અને જો તમને પણ ન હોય તો હું ચાલતી થાઉં. હાઉ ડેર યુ સે ધેટ? હાઉ ડેર યુ? કોઈની જોડે કેવી રીતે વાત કરવી તેનું ભાન જ નથી તને. માફ કરજો, પણ તમને ભાન નથી એક સ્ત્રી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. અને જો આવી જ રીતે તમે ખરાબ શબ્દોનો પ્રયોગ કરવાના હો ને, તો મહેરબાની કરીને મને પહેલેથી કહી દેજો. મારા લિસ્ટમાં બીજા 7 પેશન્ટ્સ છે. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તને ખબર છે તું કોની જોડે વાત કરી રહી છે? ઓળખે છે મને? ઓફ કોર્સ, જમનાદાસ પરમાનંદ. કરેક્ટ. પણ આ જમનાદાસ પરમાનંદ એટલે કોણ? એ કઈ વાડીનો મૂળો કને ખબર છે? મારી ગલીનો નાનામાં નાનો છોકરો જાણે છે, પણ એનાથી મને કશો ફરક નથી પડતો. કારણ કે મને તો મારી યુનિયને નક્કી કરેલા પૈસા જ મળવાના છે ને. યુ બ્લડી લિટલ હિપોક્રિટ. તું જાણે છે, બરોબર જાણે છે કે તારા યુનિયને, તારા પેલા યુનિયને નક્કી કરેલા પૈસા કરતા તને 10 ગણા પૈસા મળવાના છે મારી પાસેથી, જમનાદાસ પરમાનંદ પાસેથી. એની ખાતરી હતી એટલા માટે તું અહીંયા આવી છે. એડમિટ. નો, મારા લિસ્ટમાં સૌથી પહેલું નામ તમારું હતું એટલા માટે હું અહીંયા આવી છું. હું નથી માનતો, પણ માની પણ લઉં કે તું સાચી છે તો તારા પેલા યુનિયન એ કયું યુનિયન પેલું તમારું? આ નર્સિસ યુનિયન. યસ યસ યસ, નર્સિસ યુનિયન. એ નર્સિસ ફેડરેશન, નર્સિસ યુનિયન, એને કેટલા પૈસા નક્કી કર્યા છે? 500 રૂપિયા રોજના. 5000 રૂપિયા પર ડે. હાઉ ડુ લાઈક ઇટ? આઈ ડોન્ટ લાઈક ઇટ. હા, 5000 રૂપિયા રોજના તમારી પાસેથી લઉં, અને 1000 વાર તમે જે બોલો એ સાંભળી લઉં, એના કરતાં રોજના 500 રૂપિયા લઉં અને મારું સ્વમાન બચાવી રાખું, એ મને વધારે પસંદ આવશે. એટલે જો મારે અહીંયા કામ કરવાનું હોય તો તમારે મને રોજના 500 રૂપિયા આપવાના, અને બદલામાં તમારે એક સામાન્ય પેશન્ટની જેમ સામાન્ય રીતે વર્તવાનું. ડુ વી સ્ટેન્ડ ઈચ અધર ક્લિયર, મિસ્ટર જમનાદાસ પરમાનંદ? વિચિત્ર છોકરી છે શાલી, વિચિત્ર. સાવ વિચિત્ર છોકરી છે, એકદમ વિચિત્ર છોકરી છે આ, વિચિત્ર. ધારો કે મને મંજૂર હોય તો. તને મંજૂર છે? વાય નોટ. તો મને મંજૂર છે. આ સાલો એક નવો અનુભવ છે. જી? આ સાલો નહીં બોલવાનું, નહીં સાલો કેન્સલ. આ એક નવો અનુભવ છે બસ. બેટર. તું આમ હસાજ કરવાની છે કે કામે લાગવાની છે? એ માટે તો આવી છું મિસ્ટર પરમાનંદ. પરમાનંદ મારા બાપનું નામ છે, મારું નામ છે જમનાદાસ. ઓકે, એ માટે જ આવી છું મિસ્ટર જમનાદાસ પરમાનંદ. કે તું આમ થાંભલાની જેમ અહીંયા ઊભી જ રહેવાની છે કે કામે લાગવાની છે? ડોક્ટર્સના પેપર્સ અને ઇન્સ્ટ્રક્શન્સની ફાઇલ આપી દો એટલે હું કામે લાગી જાઉં. ડોક્ટરના રિપોર્ટ્સ અને ઇન્સ્ટ્રક્શન્સની ફાઇલ્સ મારા સેક્રેટરી પાસે હોય છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એની મને કેમ ખબર હોય? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. દામો, દામો. જી સાહેબ. દામો, હમણાં ને હમણાં આ ભાઈને ઉઠાવીને જુગલ કિશોરે જે ફાઇલ્સ રાખી હોય એને આપી દે. જી સર. થેન્ક યુ. તારું કઈ નામ છે કે પછી મારે આમ વિસલો જ વગાડ્યા કરવાની છે? વિસલો લોકો હજુ પણ વગાડે છે જ્યારે હું પસાર થાઉ છું ત્યારે. બાકી નામ સુમિત્રા છે. સુમિત્રા, સુમિત્રા નામ છે. સુમિત્રા, 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 સુમિત્રા. તમે ક્યાં ના સુમિત્રા? ઢાકાની. ઢાકાની મલમલ? નહીં, ઢાકાની મલમલ બહુ વખણાય છે. નહીં, ઢાકાની મલમલ. 35 વર્ષ થઈ ગયા પણ હજી અકબંધ છે. જી,
યાદ યાદ ઢાકાની યાદ. 35 વર્ષ પહેલા હું ઢાકા ગયો હતો, મને બધું યાદ છે, બધું યાદ છે. ઢાકા સરસ શહેર છે નહીં? ઢાકા, હા તો ઢાકા વિશે વાત કર. ઢાકા વિશે મજાનું શહેર છે. સાંભળ્યું છે કે ત્યાં મોટા મોટા માણસો જન્મ લે છે? મોટા મોટા માણસોની તો મને ખબર નથી, પણ નાના નાના બાળકો જન્મે છે. દામુ, ઓ દામુ, દામુ, આલે જઈને આ દવાઓ લઈ આવ. જી. અને સાંભળ. હા જી. આમાં જે વેસ્ટમેન અને ની કેપ લખ્યા છે ને, એ તને સામાન્ય કેમિસ્ટ ને ત્યાં નહીં મળે, તો સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાળાને ત્યાં જજો. ઓકે? કેવો? સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સર્જન્સ ઓપરેશન કરવા માટે જઈ. એટલે સાહેબ હું ઓપરેશન કરવાનો છે? ઓપરેશન નથી કરવાનું, એમને ત્યાં વેસ્ટ બેન્ડ મળશે. ઓકે? કયો બેન્ડ? વેસ્ટ બેન્ડ. ન મળે તો પોલીસ બેન્ડ ચાલે. ગેટ આઉટ. ક્યાં જાય છે? બેન્ડ લેવા. બેન્ડ લેવા? એટલે ડોશો તૈયાર થઈ ગયો લગ્ન કરવા માટે? શું તમે પણ. કોંગ્રેચ્યુલેશન્સ, પ્રગતિ સારી કરી છે 4 દિવસમાં. ડોશો તારી વાત કરતો હતો. અચ્છા, શું કહ્યું એમણે મારા વિશે? ફૂલાઈ જવાની જરૂર નથી, ફૂલાઈ જવાની જરૂર નથી. તારો ઉલ્લેખ કર્યો એટલે તે એનું ધ્યાન ખેંચ્યું છે. આગળ આગળ એની સિગરેટ છોડાવી દે. છોડાવી દીધી. અચ્છા. હા, ગઈકાલે રાતના જ મારી એમની સાથે વાત થઈ અને મેં એમને કહ્યું કે ડોક્ટર ઝાટકિયાએ તમને સિગરેટ ન પીવાની સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપી છે. આઈ સી. ને શું બોલ્યો? કઈ નહીં, પહેલા તો કઈ નહીં બોલ્યા. અમે કે ટશે મારી સામે જોયા કર્યો, પછી કંઈક વિચિત્ર અવાજ કર્યો. મને લાગે છે હસ્યા હોવા જોઈએ. અવાજ પાતળો હતો? હા. તો એ હસ્યા, અને હસ્યા એટલે તને થયું કે ફસ્યા એમ? વેલ, ગઈકાલ રાતથી એમણે એક પણ સિગરેટ નથી પીધી. રાત્રે એને સિગરેટ પીધી નહોતી, કારણ કે રાત્રે એ સિગરેટ પીતો નથી. એનીવેઝ, મેં સિગરેટ કબાટમાં મૂકી દીધી છે અને કબાટની ચાવીઓ મારી પાસે છે. બસ હવે હજી ઘણી વાર નથી. શેની? એટમ બોમ્બ ફૂટવાની. હા, જો સાંભળ મારી વાત. જી. બીજી વાત, ચરબીવાળો ખોરાક ખાવાનો એને મનાઈ છે અને ચિકન મખણવાળા ખાધા સિવાય ચાલતું નથી. છોડાવી દે. અને એમાંથી પસાર થાય તો ત્રીજું, લસણના નામથી એ ડોસો દૂર ભાગે છે. લસણ ખાઈને એની પાછળ પડી જા કે ડોસો લસણ ખાતો થઈ જાય, સમજી? મને ખબર છે જરા ડિફિકલ્ટ છે, બટ યુ કેન ડેફિનેટલી ટ્રાય, યુ નો. હું તમને એક વાત કહું, તમે લોકો એમના વિશે વધારે પડતું ધારી લો છો. હા, ખોટો હા ઊભો કર્યો છે એમના નામનો. અચ્છા, બાકી એ તો તદ્દન બાળક જેવા છે. હા, બાળક જેવા છે, વધારે પડતા લાડકોરથી, વધારે પડતું બગડી ગયેલું 70 વર્ષનું બાળક. પણ બાળક કેટલા સેન્ટિમેન્ટલ છે એ જાણો છો તમે? અરે, એમણે પોણો કલાક સુધી મારી સાથે બાંગ્લાદેશ ઢાકા વિશે વાત કરી. કેમ ખબર છે? કારણ કે 35 વર્ષ પહેલા એ ઢાકા જઈ આવ્યા હતા. ના સુમિત્રા, ઢાકા વિશે ને એટલા માટે વાત કરી કારણ કે તું ઢાકાની છે. એ તારું બેકગ્રાઉન્ડ ચેક કરવા માંગતા હતા. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? એમણે એવું કહ્યું તમને? એમણે મને શું કહ્યું છે જાણવાની તમને જરૂર નથી સુમિત્રા દેવી. મેં 1000 વાર કહ્યું છે એમના રૂમનું એર કન્ડિશન બંધ નહીં થવું જોઈએ. શા માટે બંધ કર્યું? અરે, પણ મેં તો એમની તબિયત માટે. શી ઇઝ રાઈટ, શી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. એની વાત સાલી સાવ સાચી છે. સાલુ કેન્સલ, માત્ર વાત સાચી છે. અરે, રૂમની બારી પહેલી વાર ખોલી ત્યારે એટલી બધી હવા અંદર ધસી આવી, એટલી બધી હવા અંદર ધસી આવી કે બે ઘડી તો મારી હવા બંધ થઈ ગઈ. માથું ભંબા લાગ્યું મારું, પણ સવાર પડતા કમર હલકી થઈ ગઈ મારી. ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ મોર્નિંગ સર. ગિરિવાજીસી નો ફોન આવી ગયો છે. અચ્છા, એ પરમ દિવસે પાછા આવી રહ્યા છે. ગુડ, આઈ વિલ હેવ સમ કંપની. સર, બીજું, ટાટા ઓટોમોબાઈલ્સ નો લેટર આવી ગયો છે. ધેટ્સ બેડ. જી. ટાટા બાટા બંધ આજે. આજે બિઝનેસ નો મૂડ નથી. બટ સર, આજે ડેટ છે આપણી એમની સાથે. ધારો કે લોકો ના પાડે તો? એવું થવા નહીં દેવાનું. ટાટા પણ ટાટા કરે, પહેલા આપણે એને બાય બાય કરી દેવાનું. હલો સુમિત્રા. હલો સર. હાઉ આર યુ સુમિત્રા? ફાઇન, થેન્ક યુ. સુમિત્રા, એક સવાલ પૂછું. જી. તમે મને પરણવા માંગો છો? શું? અચ્છા, મેં તમને ક્યારે એમ કહું કે હું તમને પરણવા માંગુ છું? તમે કેવી વાતો કરી રહ્યા છો? તો પછી મારા કબાટની ચાવીઓ તમારી ખાનગી જગ્યાએ શું કરી રહી છે? આપી દો. શું કામ છે તમને ચાવીઓનું? મારે કશુંક જોઈએ છે. શું જોઈએ છે? આપણે થોડીક ખાનગી વાતો કરી લઈએ તો કેવું? આઉટ. યા, થેન્ક્સ.
આપણે એક સોદો કરી લઈએ નાનકડો. સોદો? યસ, કબાટની ચાવીઓ તમે મને આપી દો અને હું તમને મારું આ વોલેટ આપી દઉં. તમને જે જોઈએ તમે લઈ લો, મને જે જોઈએ એ હું લઈ દઉં. ડોક્ટર ઝાટકિયાએ તમ હેલ વિથ ડોક્ટર ઝાટકિયા. અરે પણ એમણે તમને સિગરેટ પીવાની ના પાડી છે. પણ મેં સિગરેટ વિશે ક્યાં એક શબ્દ કયો છે? પણ તમારા મનમાં તો એ જ છે. વિચાર કરી જો. આ પાકીટમાં જે છે મને ખપનું નથી અને કબાટમાં જે છે એ તારા કામનું નથી, તો આપણે થોડીક અદલા બદલી કરી લઈએ. તો આ વાત આપણા બંને વચ્ચે ખાનગી રહેશે. તો પણ આઈ એમ સોરી. નહીં 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 નહીં, આમ જીદ નહીં કરવાની. નાના બાળકની જેમ આપી દેજો. નાના બાળકની જેમ જીદ તમે કરી રહ્યા છો અને તમારી જીદ આ વખતે પૂરી થવાની નથી. કપટી છે તું. કપટી છે. હા કપટી છે. તને ખબર છે કે મારી સિગરેટ બહુ સહેલાઈથી મળતી નથી, એટલે એનો લાભ લઈને તું એક બિચારા અપંગ અશક્ત અને લાચાર માણસને બ્લેકમેલ કરી રહી છે. અરે પણ આમાં બ્લેકમેલ ની વાત ક્યાંથી આવી? યસ, બ્લેકમેલ કરી રહી છે તું. બટ યુ આર એન ઇડિયટ. યસ, તને ખબર નથી કે મારા બંને વફાદાર કૂતરાઓ પાસેથી હું એક કબાટ તોડાવીને સિગરેટ મેળવી શકું એમ છું, પણ તને આ વોલેટમાંથી પછી એક પૈસો પણ નહીં મળે. એટલે કહું છું લઈ લે. મિસ્ટર જેપી, મને જો તમારા પૈસાની જ લાલચ હોત તો રોજના 5000 રૂપિયા છોડીને 500 રૂપિયાનો સ્વીકાર ન કર્યો હોત મેં. સાલો, ધેટ્સ ધ પોઈન્ટ. સાલો કેન્સલ. તો તું બીજા બધાની જેમ લાલચુ નથી, એક સીધી સાદી સરળ છોકરી છે એમ ને, તો આપણે તારી સરળતાનો કોઈક રસ્તો કાઢીએ. દામુ દામુ દવા લેવા ગયો છે. તો રામુ રામુ રામચંદ્રજી. જી સર. આવો જુઓ, મારા પલંગ નીચે એક ડ્રોઅર છે, એમાંથી એક બોક્સ લઈ આવો અને બોક્સ ખોલીને અંદર જોતા નહીં કે શું છે, નહીં તો તમારું મોત નક્કી છે, જાણજો. જાઓ. જી. તમારી ઉંમરે આ સાદગી શોભતી નથી, યુ સી. એટલે આપણે એને કંઈક રસ્તો કાઢીએ. જમનાદાસ પરમાનંદ પાસે દુનિયાના દરેક કામોનો રસ્તો છે. સરળ સીધી છોકરી. આવી ગયા તમે. થેન્ક યુ. હવે રામચંદ્રજી વનવાસ પધારો, તમે જાઓ. કમ સી સી આ હીરા રત્ન જડિત ઘરેણાઓ બંગડી વીટીઓ હાર. હાઉ ડુ લાઈક ઇટ? હા, સુપર્બ, સિમ્પલી સુપર્બ. ધે આર ધેન ટેક ઇટ. ટેક વોટ એવર યુ લાઈક. ટેક ઇટ, ટેક ઇટ, ઇટ ઓલ યોર્સ. તમને સિગરેટ આટલી બધી પ્રિય છે? યસ, મને સિગરેટ એટલી બધી પ્રિય છે. જમનાદાસ પરમાનંદ જેવી હસ્તી પણ કોઈની ગુલામ થઈ શકે આજે પહેલી વાર જોયું મેં. ગુલામ, બેગમ, બાદશાહ, જમનાદાસ પરમાનંદ બધું જ બની શકે જો રમવા બેસે અને જીતવાનું નક્કી કરે તો. આવી ત્યારથી કંઈક રમત માંડીને બેઠી છે. ગોડ નોઝ વોટ. હિયર ઇટ ઇઝ. હા, આલો. એટલે અક્કલની બારદાન ન હોવા છતાં પણ તું આ રત્નજડિત દાગીનાઓમાં આવી ગઈ, નહીં? ઓકે, તો તને આ સોદો મંજૂર છે? જી ના. તમે એના વગર પી શકો છો. નહીં, એટલે તું અક્કલ વગરની ડોબી છે. હા, સાવ ડફોળ છે. દુનિયાદારીનું તને ભાન જ નથી. આ તમારા પેલા યુનિયન્સ, આ તમારા આ નર્સના યુનિયને તમને શીખવાડેલા બધા પ્રિન્સિપલ્સ, નહીં? લઈ લે, લઈ લે, કહું છું લઈ લે, લઈ લે. અરે લઈ લે, લઈ લે, પછી કહેતી નહીં મેં કહ્યું નતું. ટેક ઇટ. સિગરેટ પીધા પછી તમને કઈ થાય તો મને કહેતા નહીં, મેં કીધું નતું. મને શું થવાનું છે? તમારી ઉંમરે તમારી જગ્યાએ હું હોઉં તો હું આવી રીતે હસું નહીં. કેમ? કહેવાય છે એક સિગરેટ માણસની જિંદગીનો એક દિવસ ઘટાડે છે. હશે હશે, ભલે તો આપણે એક દિવસ ઓછો જીવીશું, બીજું શું. દિવસની 10 સિગરેટ એટલે રોજના 10 દિવસ ઘટે. ભલે ભલે.
મહિનાના 30 દિવસ થયા એટલે દર મહિને એક વર્ષ અને એક વર્ષે 12 વર્ષ ઘટે. ઘોરી ઘોરી કટકટ નહીં કરવાની. તમે કેટલા વર્ષથી સિગરેટ પીઓ છો? ગમે તેટલા વર્ષોથી પીતો હું, પણ એમાં તારે શું છે? ના ના, તો પણ 30 વર્ષ છે. ઓ માય ગોડ, તો તમે 12 કલાક પણ નહીં ટકો. પ્લીઝ મારા પગારનું કહી રાખજો. હા ભાઈ, શટ અપ. પૈસે સગાવાળાને કહી રાખું છે, આપણે કોઈને ટેલિફોન કરી રાખો છે. હું ઓફો, આ સિગરેટ પીવાની મજા જ મારી નાખી. હા ચાલો, એક તો આટલું ઓછું જીવવાનું છે, મેં પાછું આ બધી ગણતરીઓ કરવાની ચાલી કે જી? આ વખતે સાલું કેન્સલ નહીં થાય. હા તું તો તું આગે પાછે થઈ જા, આગે પાછે થઈ જા. મને અત્યારના ભૂંડી ભૂંડી ગાળો બોલવાનું મન થાય છે. હસ નહીં, હસ નહીં, નહીતર હમણાં હમણાં બોલવા લાગીશ. બોલો. ચેક. હા, આઈ સેડ ચેક. Did you say check? Yeah. What did I hear? Check. Check? નાનો કોઈ ચેક આપવાનો બાકી રહી ગયો છે ભાઈ? મજાક છોડ ડોસા, મજાક છોડ, બીજી ચાલમાં ચેકમેટ થઈ જઈશ. ચેકમેટ? આજો આ રાજા હટાવ, ની તો ગયો ક્યારનો. રાજા ગયો એમ? યા પાછળ છે કોણ? ગિરિવરસિંહ રાજપૂત નો ઘોડો. ગિરિવરસિંહ રાજપૂત નો ઘોડો. અચ્છા જોઈએ તો ખરા, ગિરિવરસિંહ રાજપૂત નો ઘોડો. આ તો ચશ્મા પહેરા છે તોય દેખાતો નથી. એલા ડોસા, ડોસો હું? હા હા, ઘરડું ઘુવડ તદ્દન ખખડી ગયેલું. હા, ને તું કલૈયો કુંવર? હા, 70 વર્ષ નો. હું 70 નો હોઉં કે નહીં, પણ તું 70 નો છો એ નક્કી. હા, મને તો હજુ 60 માં ગયે વર્ષે જ બેઠો. હા, એટલે જ બુદ્ધિ ગઈ નાશે, 60 બુદ્ધિ નાઠે. આ તું બોલે છે 70? હા, પણ મારી વાત જુદી છે. સાથે બુદ્ધિ જાય, 70 પાછી આવે. એમ? બુદ્ધિ પાછી આવી જાય તમારે? હા. એ તો પછી વાપરો ને બુદ્ધિ વાપરો, અમાય એટલી કંજૂસી. હા, આ હટાવ, ત્રીજી ચાલમાં વજીર વયો જશે આમ જો. હા, ગયો એમ? હા, પાછળ છે કોણ? ગિરિવરસિંહ રાજપૂત નો ઘોડો. ગિરિવરસિંહ રાજપૂત નો ઘોડો? હે જુગલ, આ મારા બેટા રાજપૂતો વાલા. આ જેટને બધે કોંકડ આવી ગયું, છતાં પણ પોતાના ઘોડાની લગામ છોડતા નથી. આ હું કોણ? રાજપૂત વીર, મારો પંચકલ્યાણી ઘોડો. અલ્યા એમાં ને એમાં રાજપાટ ગયા ને દેશનું કલ્યાણ થઈ ગયું, સમજ્યા તમે? હા, આ મારી ચાલ. તમારો પંચકલ્યાણી ઘોડો રિવર્સમાં લો હવે તમે, સમજ્યા? હા, એક બાજુ વજીર, બીજી બાજુ હાથી, અને એમાં તમારો પંચકલ્યાણી ટટ્ટુ. ઘોડો, ઘોડો, માંડલું મરેલું, પંચકલ્યાણી ટટ્ટુ. અરે અરે, આ સાલી જરા ગડબડ થઈ ગઈ નહીં? આ જરા મોટી ગડબડ થઈ ગઈ નહીં? હા, તમે ભાઈ અમદાવાદ ગયા છો કોઈ દિવસ? અમદાવાદ ક્યાં વચ્ચે આવ્યો યાર? અરે તને કહું, અમદાવાદ માં છે ને એક કહેવત છે કે અમુક ક્રિયાઓ પોતાના બાપને ન શીખવાડાય, સમજ્યા? ચાલ ચાલ, પેપર સાઈન કરી લઈએ. અડધા કલાક માટે આ એક્સ પોલીસ કમિશનર તો ગયો. અડધો કલાક છે ને હવે? આ તો 2-5 મિનિટ માં પણ. આ જરા, જરા એમ જોયા. હા ભાઈ, એટલે આપણે કોની જોડે રમીએ છીએ એ યાદ રાખવાનું ભાઈ. હા ભાઈ, હવે હા, અને પછી ન સુજે તો પૂછવાનું. શરમાવાનું તમને ન શોભે, તમે પોલીસ માં હતા ને? હા ભાઈ, હા. વોટ ઇઝ ધીસ? વોટ્સ ઈટ? 31% ડિસ્કાઉન્ટ? યસ, હિન્દુસ્તાન કેમિકલ્સ ના નવા કોન્ટ્રાક્ટ ની શરત મુજબ. આ લોકો શરત? Did you say Sharat? No, not me, sir. Mr. Teja na keva pramane chela 7 varsh thi loko apno raw stock le che, sir. To Hindustan Chemicals ne 70.5 var garaj hoy to apno raw stock le, nahi to jannam ma jaye. But sir, if you don't agree, these people are not going to believe. No, never. We will never agree with that. Trana paisa no Tejo terms dictate karva mange che, e pa mari jode Jamnadas Parmanand jode. Are you out of your mind? Huh? Have you gone raucous? Chibi, don't disturb me. Are you don't know this Teja? Chalo, he's getting on my nerves.
નહીં 79માં 10% ડિસ્કાઉન્ટ, 80માં 15% ડિસ્કાઉન્ટ અને 82માં 30% ડિસ્કાઉન્ટ. એ સમજે છે શું પોતાની જાતને? હા, એ સમજે છે શું પોતાની જાતને? આઈ કાન્ટ ટેક ઇટ સર. તમે કહો તો સાફ સાફ ના લખી દઉં. નો 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 નો, નેવર, નોટ નેટ, નોટ ધેટ ઇઝીલી. હા, બસ આ રમત સંકેલી લો. નો જો જેપી, ધ ગેમ ઇઝ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. હા, જો ધેટ ગેમ ઇઝ મચ મોર ઇન્ટરેસ્ટિંગ, યુ નો ઇટ, ડોન્ટ યુ? યા. હા, તેજાની રમત જ્યાં સુધી પૂરી નહીં કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે અને કોઈ મને ચાલ પણ નહીં સૂજે. બસ મૂકી દો, મૂકી દો, મૂકી દો. બસ જ્યાં સુધી આ તેજાની રમત નહીં પૂરી કરું ત્યાં સુધી મને કોઈ ચાલ નહીં સૂજે. બટ વી વિલ હેવ ડિનર ટુગેધર. અને આ તપાસ કરીને મને કે તેજાના કેટલા પ્લાન્ટ છે? સર, એમઆઈડીસીમાં 17 છે અને જીઆઈડીસીમાં 21. આઈ સી. અને ટોટલ ટર્નઓવર? 21 કરોડ 70 લાખ. 21 કરોડ 70 લાખ. યસ. એક કામ કર, લેટર લખ એને. એને કહે કે અમે કમનસીબે આટલો બધો રો સ્ટોક તમને આપી શકીએ એમ નથી, પણ તમે જો અમને રેડી મટીરિયલ આપી શકતા હો, તમારે 22 કરોડનું મટીરિયલ જોઈએ છે તમારી પાસેથી. જી. શટ અપ એન્ડ લિસન. કામ કરતા ડબલ પૈસાની ઓફર કરે એને, અને એક મહિનાની અંદર આ ડીલ થઈ જવું જોઈએ. ઓકે સર. આપણા સિવાય બીજા કોણ એને સપ્લાય કરે છે રો મટીરિયલ? કિલાચંદ સર. રિંગ હિમ અપ. યસ સર. નંબર 2021213 નંબર. ઓકે. યસ. ઓ મારે ઓ બેન્ચ. હેલો. 31% ડિસ્કાઉન્ટ. યા યા, વન સેકન્ડ. યા. હેલો. હા, ધરમ જેપી હિયર. વોટ? કોણ જેપી? અરે જો ભાઈ, જેપી જયપ્રકાશ નારાયણ ગયા પછી હિન્દુસ્તાનમાં એક જ જેપી છે, સમજો. વોટ? રોંગ નંબર. તો પછી ફોન ઉપાડો શું કામ? શાળા મૂકી દે, જોઈએ મૂકી દે. સાહેબ શું છે? ડિનર તૈયાર છે. તમારે શું કરવાનું? ડાઇનિંગ હોલમાં આવવાનું છે. ડિનર અહીંયા લઈ આવ. તું જમશે? નો થેન્ક યુ સર. ઓકે, ડિનર ફોટો. હેલો ધરમ સાહેબ. યા, જેપી સાહેબ વાત કરવા માંગે છે. યા, એક મિનિટ સર. ધરમ સાહેબ. હા, ધરમ જેપી. હા, અચ્છા, તારી પાસે રો મટીરિયલ કેટલું છે? જો હું એક કે એક ટન ખરીદવા માંગુ છું. શું? હિન્દુસ્તાન કેમિકલ્સને સપ્લાય કરે છે તું? હા, હિન્દુસ્તાન એટલે પેલા તેજા ને. ભલે ભાઈ, હું તો તને બજાર કરતા 1% વધારે આપવા માંગતો હતો. થેન્ક યુ. ના 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 ના, હમણાં ના નહીં પાડતો એને. હા, ના ના, મારા એકાઉન્ટ ચાલે છે, 3 દિવસ પછી મારો ચેક મળી જાય એટલે તેજાને ના પાડી દેજે. થેન્ક યુ ધરમ, આઈ વિલ રિમેમ્બર ધીસ. હા, બાય ધ વે, આ બીજા કોણ એને સપ્લાય કરે છે? કોઈ નહીં. અચ્છા, ને કાંઈ નહીં, એ તો હું જરા હસ્યો. હા, 1 મહિનાની અંદર આપણો આ ડીટ થઈ જવો જોઈએ ને, 3 દિવસમાં ચેક મળી જવો જોઈએ એને. સર, ધીસ મેન વિલ કમિટ સ્યુસાઇડ. અચ્છા, તો એની સ્મશાન યાત્રામાં હું તો મારી તબિયતને લીધે જઈ નહીં શકું, તું જઈ આવજે. જેપી, લેટ મી ટેલ યુ, યુ આર રૂથલેસ મેન. બિઝનેસ ઇઝ અ ગેમ ઓફ હન્ટિંગ ગિરેવર. તમે શિકાર કરો છો અથવા શિકાર થઈ જાઓ છો, અને મને શિકાર કરવાનું પસંદ છે. આવી ગયો બાસ સર. હા, ગિરિવર, હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બાસ્ટર્ડ ઓફ ધીસ સેન્ચુરી, એન્ડ આઈ હેવ રેકમેન્ડેડ હિઝ નેમ ટુ ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ફોર વોટ? ફોર પદ્મશ્રી. યુ એન્ડ યોર સેન્સ ઓફ હ્યુમર. આ શું છે? ખાખરાની લણની કડી. ખાખરાની લસણની કડી? અરે આ ઘરમાં લસણ લાવવાની મનાઈ છે, તને ખબર નથી? પણ હું શું કરું સાહેબ? મેં સુમિત્રાબેનને કહ્યું કે બેન આવા ગાંડા ન કઢાય, તો મને કે તને ખબર ન પડે સાહેબની તબિયત માટે ખાખરા સારા. સુમિત્રા અગેન. કોણ છે આ સુમિત્રા? અરે એક નર્સ પાળી છે મેં ગિરિવર. ઇવન શી હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ ગેમ વિથ મી. શું સારું અને શું સારું નહીં એ નક્કી કરનારી એ કોણ સુમિત્રા? સાહેબ, મારા મનમાં પણ એ સવાલ આવેલો, પણ મને જવાબ ન મળ્યો. લિસન, મારા ઘરમાં મારે લસણ ન જોઈએ અને ખાખરા તો જરાય ન જોઈએ, સમજો કે નહીં? નહીં તો ખાખરાની જેમ તારો ભૂક્કો કરી નાખીશ. શાલા,
એક માઇલ ના વિસ્તારમાં લસણ નહીં જોઈએ મારે. જા ચિકન લઈ આવ. જી સાહેબ. ઉભો રે દામુ. ડોક્ટર ઝાટકિયાએ તમને ચિકન ખાવાની ના પાડી છે ને? અરે હેલ વિથ ડોક્ટર ઝાટકિયા. અને ફરી વખત આવી દુષ્ટતા કરવાની જરૂર નથી, સમજ્યા? જા ચિકન લઈ આવ. જી સાહેબ. ઉભો રે. અરે ચિકન તમારી તબિયત માટે સારું નથી, તમે કેમ નથી સમજતા? દામોદર પ્રસાદ, મારું ભેજુ જ્યારે ઠેકાણે ન હોય ત્યારે મારી જોડે વાદ વિવાદ કરવાથી શું પરિણામ આવી શકે એનું જ્ઞાન આ બાઈને આપી દો અને તમે ચિકન લઈ આવો. જી સાહેબ. તું ઊભો રહીશ? જયેશ ઊભો રહીશ? જા તું. નથી જવાનું. એક મિનિટ એક મિનિટ સર, છાપકાટો કરું. શરાબી બાસ્ટર્ડ, ગો ગેટ આઉટ. સુમિત્રા દેવી, આટલી જીદ સારી નહીં. સવાલ મારી જીદનો નથી, એમની તબિયતનો છે. વાહિયાત વાત નહીં કર. હું રોજ રાતે ચિકન ખાઉં છું અને મને કઈ થતું નથી. એમ તમારું માનવું છે. હું તમારી ઉંમરે હોઉં તો આ વાત ન કરી શકું. હું કોઈનું ભાષણ સાંભળવાના મૂડમાં નથી. મૂડ માત્ર તમારે જ હોય છે? હા, આ ઘરમાં મૂડ માત્ર મને જોઈ શકે, જમનાદાસ પરમાનંદને જોઈ શકે એ જાણી લેજે સુમિત્રા. જુઓ, તમારા મૂડને ને મારી મેડિકલ ટ્રીટમેન્ટને કોઈ જ લેવા દેવા નથી. અરે તારી હેસિયત શું છે? હા, તારી હેડસેટ શું છે? મેડિકલ ટ્રીટમેન્ટ મને મારા ડોક્ટર આપી રહ્યા છે અને તું તો એના હુકમનું પાલન કરનારી એક તાબેદાર નર્સ છે, સમજી? જો હું કોઈની તાબેદાર નથી, માત્ર તમારા ભલા માટે એમના સૂચનોનો અમલ કરું છું. યસ, બટ આઈ એમ પેઇંગ યુ ફોર ધેટ. ડોન્ટ એવર ફોરગેટ ધેટ. 20 દિવસથી તારું વર્તન ચલાવી લઉં છું એટલે એમ નહીં સમજી કે તને હુકમ આપવાનો અધિકાર મળી ગયો છે. અરે હુકમ આપનારી તું છે કોણ? તારી હેડસેટ શું છે? થોડા રૂપિયા લઈને સેવા કરનારી નીકળનારી તું એક નર્સ માત્ર છે, મામૂલી નર્સ, એ ભૂલતી નહીં, સમજી ને. અરે ઉપકાર માન, ઉપકાર માન કે તને આ જમનાદાસ પરમાનંદના ઘરમાં રહેવાની એક તક મળી છે, એમની સાથે આંખોમાં આંખ નાખીને વાત કરવાનો એક મોકો મળ્યો છે. જેપી, ડોન્ટ ઇન્ટરપ્ટ મી ગિરિવર. This woman is getting on my nerves. બ્રહ્મા રાચો છો જમનાદાસ પરમાનંદ, બ્રહ્મા રાચો છો. તમને શું લાગે છે કે એક આંધળાની આંખોમાં આંખ પરોવીને દેખતો દુનિયા જોઈ લેશે? Hold your tongue woman. આવી ગુસ્સાકી હું સહન નહીં કરી શકું. સહન તો તમને લોકો કરે છે. તમને લોકો સહન કરે છે તમારી દોલતને કારણે. તમારા અપશબ્દો ચલાવી લે છે, તમારું ગેરવર્તન ચલાવી લે છે અને મોઢામાંથી ઉફ પણ નથી કરતા, કારણ કે નથી કરી શકતા, લાચાર છે. બાકી જો આ લોકોનું ચાલે ને તો તમારી દોલતને લાત મારીને ચાલી જાય. પૈસા ફેંકીને લોકોનું સ્વમાન ખરીદવા નીકળ્યા છે. હા, સ્વમાન ખરીદું છું કારણ કે સ્વમાન ખરીદવાની તાકાત ધરાવું છું. હા, તાકાત ધરાવો છો તમે, પણ આવડત નથી ધરાવતા. માફ કરજો, બહુ ખુલ્લી વાત કરું છું હું તમને. તમારામાં ખરીદવાની આવડત તો છે, પણ કોઈને જીતી શકવાની આવડત નથી. તમે કોઈને જીતી જ નથી શકતા. બાકી જમનાદાસ પરમાનંદ જેવી વ્યક્તિ જો બે શબ્દ પણ પ્રેમના બોલી દે ને તો લોકો સ્વેચ્છાએ સ્વમાનને ફગાવીને સામેથી ચાલ્યા આવે. પ્રેમ અને પૈસો વિરોધાભાસી શબ્દો છે સુમિત્રા. સ્વમાન જીતવાની મને કોઈ જરૂર લાગતી નથી કારણ કે દરેકના સ્વમાનની કિંમત હું ચૂકવું છું. શું કિંમત આંકી છે તમે મારા સ્વમાનની? બોલો ને, શું કિંમત આંકી છે તમે મારા સ્વમાનની? તમારી તમામે તમામ દોલત એક પલ્લામાં મૂકજો અને બીજા પલ્લામાં મારું સ્વમાન મૂકજો. મારું સ્વમાનનું પલ્લું જમીનમાં 10 હાથનો ખાડો ખોદીને ખૂપી જશે એની હું ગેરંટી આપું છું તમને. નો મેટર વોટ હેપન્સ. ગેટ આઉટ ઓફ માય સાઇટ યુ વુમન. આઈ સે ગેટ આઉટ ઓફ માય સાઇટ. યુ આર ગેટિંગ આઉટ ઓફ માય સાઇટ બીકોઝ આઈ એમ લિવિંગ યુ. ડીડ યુ હિયર ધેટ? આઈ એમ લિવિંગ યુ. આઈ એમ લિવિંગ યુ. ગેટ આઉટ.
Is this Oriental Palace? Yeah, give me room number 302, please. Yeah, thank you. Hello. Sumitra, Jugal Kishore. Cardiogram report આવી ગયો છે Sumitra. I see. પૂછે નહીં કાર્ડિયોગ્રામ ના રિપોર્ટ માં શું હતું? વેલ ઇટ વોઝ અ હાર્ટ એટેક ઓલ રાઈટ મેસિવ નહોતો પણ એમનો એમની ઉંમર જોતા માઇલ પણ ન ગણાય. કેમ છે હવે? વેલ ખાસી ઇમ્પ્રુવમેન્ટ કરી છે 3 દિવસમાં બટ થોડું ધ્યાન રાખવું પડશે એમનો. હા હવે તો તમારે ધ્યાન રાખવું જ પડશે ને. હજી મોડું નથી થયું સુમિત્રા. મોડું તો ત્યારે થઈ ગયું જ્યારે મેં ઘર છોડ્યું. જો સુમિત્રા, તારો સમાન ભંગ ન થાય એની જવાબદારી હું લઉં છું. ઓકે, હું જવાબદારી લેવા તૈયાર છું. પાછી આવું તો મારું સ્વમાન જ ન રહે, પછી એનો ભંગ થવાનો સવાલ જ ક્યાંથી રહ્યો? સુમિત્રા, હું પોતે તને ખેંચીને લાવ્યો છું એ હું કહીશ. હું સમજાવીશ આ લોકોને. કોને સમજાવશો તમે? મારા અંતરાત્માને. જુઓ મિસ્ટર ચિકલ કિશોર, હું એકવાર ઘરે પાછી આવું એટલે હું મારા શબ્દો પાછી ખેંચી રહી છું, અને ત્યાર પછી મારું સ્વમાન જ ન રહે તો એનો ભંગ થવાનો સવાલ તો ક્યાંય પેદા જ નથી થતો ને. તું ચાલાક છે કે મૂર્ખી મને સમજાતું નથી. તું જો તારા પ્લાન મુજબ ચાલી ગયો ને તો માનત કે લાજવાબ પ્લાન હતો સુમિત્રા. મેં તમને એકવાર કહ્યું ને કે હું કોઈ પ્લાન મુજબ નથી ગયો, અને ન તો મેં એમની સામે ચાલી જવાનું કોઈ નાટક કર્યું છે. માટે જ સમજાતું નથી તું ચાલાક છે કે મૂર્ખ. કરોડોની મિલકત એક નાનકડા સ્વમાનના પ્રશ્નની ખાતર? મારે મન મારા સ્વમાનનો સવાલ ક્યારેય નાનકડો નથી રહ્યો. ઓકે, ડોન્ટ ગિવ મી ઓલ ધેટ ક્રેપ સુમિત્રા. તે મને પોતે જ કહ્યું હતું કે પૈસા માટે તું કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. નોટ એટ ધ કોસ્ટ ઓફ માય ડિગ્નિટી મિસ્ટર જુગલ કિશોર. કોઈ પણ લક્ષ્મણ રેખાની હદમાં મારું સ્વમાન નથી આવતું. સુમિત્રા, તારા સ્વમાનની વાત હું સમજ્યું તો પણ લખલૂટ દોલત હાથમાં આવવાને વેંચ છેટું અંતર રહી ગયું છે સુમિત્રા. તો બીજી જાહેરાત છપાવો મિસ્ટર જુગલ કિશોર. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે 70 કરોડની વસ્તીમાંથી કોઈ એક તો સ્વમાન વગરની છોકરી તમને મળી જ જાય. હેલો સુમિત્રા. હેલો. This JP is out of his mind. Sorry? અરે દિમાગ ફરી ગયું છે એનું. પેલી ગુસ્તાખ છોકરીને બોલાવવાની પાછા બોલાવવાની જીદ લઈને બેઠો છે. અને એ છોકરી પાછા નહીં આવવાની જીદ લઈને બેઠી છે. I think she is a fool. No, I don't think she is a fool. She is a bloody bitch. સુમિત્રા આવી ગઈ. Come on, JP. You should not move like this. રામુ, તું એમને શા માટે બહાર લઈ આવ્યો? તું એને મળી આવ્યો? Yes, sir. 4 વાર મળવા ગયો હતો એને. અને છતાં એને આવવાની ના પાડી સર. I'm sure તે એને મોમાં ગયા પૈસાની ઓફર કરી હતી. છતાં ના પાડી સર. I see. તે એને કહ્યું તું મને એટેક આવ્યો હતો? Yes, sir. પહેલાં તો એ કંઈ બોલી નહીં, પછી થોડી વાર પછી એની આંખોમાં પાણી આવી ગયા અને કે પાછી તો નહીં જાઉં, મારા સ્વમાનનો પ્રશ્ન છે. મેં એને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો સર કે તું પાછી આવી જા, પરાણે હું ખેંચી રહ્યો છું, હું કહીશ, પણ નહીં. સખત જિદ્દી છોકરી છે સર. I can't take it. સામ દામ દંડ ભેદ જે રીત વાપરવી હોય વાપર, પણ જુગાલ એને પાછી લઈ આવતો. અરે પણ જે ભાઈ, જો એ છોકરી પાછી ન આવવાની જીદ લઈને બેઠી હોય તો તારે એને પાછી બોલાવવાની જીદ લઈને શું કામ બેઠા રહેવું જોઈએ? કારણ કે એ જો જિદ્દી છે તો એના કરતા 10 ગણો જિદ્દી હું છું, એટલે યુ નો ઇટ, ડોન્ટ યુ? યા, આઈ નો ધેટ. એન્ડ બિસાઇડ્સ, આઈ એમ ક્યુરિયસ. જિંદગીમાં પહેલી વાર મને કંઈ સમજાતું નથી. યા તો એ સ્વમાની નિખાલસ અને પ્રમાણિક હોવી જોઈએ એના કહેવા પ્રમાણે, અથવા તો સદંતર જુઠ્ઠી અને કપટી. અને જ્યાં સુધી હું એનું અસલી રૂપ ઓળખી નહીં શકું ત્યાં સુધી મને ચેન નહીં પડે, બીકોઝ ધેટ્સ માય નેચર. બટ સર, આઈ થિંક એ કોઈ પણ સંજોગોમાં પાછી નહીં આવે સર. આઈ સી. અત્યારે ક્યાં છે? હોટલ ઓરિએન્ટલ પેલેસ. ફોન કર ત્યાં. સર, મેં ઓલરેડી એને ફોન કર્યા. હું વાત કરવા માંગુ છું એની જોડે. ફોન કર. Yeah, give me 302, please. Sumitra Devi, Jugal Kishore. No, phone mukta nahi. JP sahib baat karwa maage the. Yeah, 1 minute. Hold on. Tu paachi aave chhe ke nahi? Tara swaman bhang ni vaat Jugale mane kari. I want you to come back.
મારે તારી સાથે વાત કરવી છે, માત્ર 5 મિનિટ. પ્લીઝ કહેવાની મને આદત નથી એટલે એની અપેક્ષા રાખતી નહીં. ડોન્ટ મેક ઇટ ડિફિકલ્ટ ફોર મી. તું જો અહીંયા નહીં આવે તો હું ત્યાં આવીશ. હું અત્યારે ને અત્યારે તારી જોડે વાત કરવા માંગુ છું. ટુ હેલ્પ વિથ ધ હાર્ટ એટેક એન્ડ ધ ટ્રીટમેન્ટ. આર યુ કમિંગ બેક હિયર ઓર નોટ? ઓર શેલ આઈ કમ ધેર? થેન્ક યુ. I will be waiting for you. Hello. કેમ છો તમે? On the top of the world with the bottom of my heart, I thank you. I thank you for the charity. Charity? Yes. Daan, dharam, khairat. Jindagi ma pehli baar samay ni bheekh mangva niklela Jamnadas Paramanand ne 5 minit no samay tukdo khairat karva badal abhar. Chuo hu ahiya koi j khairat karva mate na. Just a moment. Tu ahi shene mate aavi chhe agatyanu nathi. Par mare tane shi vat karvi chhe e agatyanu chhe. જિંદગીમાં મેં કોઈ દિવસ હાર કબૂલ કરી નથી સુમિત્રા. જુગાર અને સટ્ટાથી હું હંમેશા દૂર રહ્યો છું, કારણ કે મારી વીકનેસ હું જાણું છું. રમત જોઈને રમ્યા વગર રહી નથી શકતો ને રમવા બેઠા પછી જીત્યા વગર મને ચેન પડતું નથી. એટલે આ બધું જે બની ગયું એને તમે એક રમત ગણો છો? જે કંઈ બની ગયું એ તો રમતનો અચાનક આવી ગયેલો અંત હતો. બાકી સુમિત્રા, રમત તો જ્યારથી તું આ ઘરમાં આવીને ત્યારથી શરૂ થઈ ગઈલી. કઈ રમત? માણસને માણસ પહેચાનવાની રમત, એકમેકના અસલી રૂપ ઓળખવાની રમત. તું જ્યારથી અહીં આવી અને અહીંયા રહી ત્યારથી તું મને ઓળખવા માંગતી હતી. તારા કારણોની તો મને ખબર નથી, પણ તું મને જીતવા માંગતી હતી એટલું તો ચોક્કસ. કારણ કે મને જીતવા નીકળેલા માણસની મને ગંધ આવે છે, એટલે હું પણ આ રમત સતત રમતો રહ્યો. 3 મહિનાના સહવાસ દરમિયાન આપણે સતત રમતા રહ્યા. ક્યારેક હું જીતતો હતો, ક્યારેક તું જીતતી. પણ એક વાત યાદ રાખજે, તું જ્યારે જ્યારે જીતેલી ત્યારે મેં તને જીતાડેલી. તું મારા વિશે જે કંઈ ધારતી એ સાચું છે એની તને ખાતરી કરાવતો રહ્યો ને તને પરખવાના દાવ રમતો રહ્યો. પણ અચાનક તું રમતનું મેદાન છોડીને ચાલી ગઈ અને હું અવાક થઈ ગયો. મને સમજાયું નહીં કે તું રમત છોડીને જતી કેમ રહી. રમત જો તારે પૂરી કરવી જ નહોતી તે આદરી જ શું કામ? આ સવાલનો જવાબ મને નહીં મળ્યો ને તું મારે મને કોયડો બની ગઈ. અને કોયડાની ગૂંચ ઉકેલવા જતા જતા હું ખુદ એ ઉકેલમાં ગૂંચવાઈ ગયો ને અને I could not bear it. એટલે તમે કહેવા શું માંગો છો? તારી દ્રષ્ટિએ આ રમત કદાચ પૂરી થઈ ગઈ હશે, પણ મારી દ્રષ્ટિએ આ રમત હજી અધૂરી છે. અને અર્ધી રમત મેદાન છોડીને જવાની મારી આદત નથી. I am not used to that. જેફી પ્લીઝ ચિંતા ન કર, મને મોત એટલું વહેલું નહીં આવે. મહેરબાની કરીને I am not yet finished. સંભાળીને. You okay? Yes, I am okay. હું તને કોઈ પણ ભોગે પાછી લાવવા માંગુ છું. તમે જાણો છો એ શક્ય નથી. કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું. જેપી ફરી પાછી એની એ જ વાત. ના ના, ફરી પાછી એની એ જ વાત નથી. તને જુગલ કિશોરે મોં માંગ્યા પૈસા આપવાની ઓફર કરેલી એ હું જાણું છું, કારણ કે એ ઓફર આપવાનું મેં જ એને કહેલું. અને એ મોં માંગ્યા પૈસાની ઓફર 50 લાખ રૂપિયા સુધી જાય તો? I'm sorry. 75 લાખ કરોડ? કરોડ રૂપિયા એટલે શું એનો તને અંદાજ નથી સુમિત્રા, અંદાજ નથી. I will give you this money because I want to begin my game all over again.
જોઈએ તો 1 કરોડ રૂપિયાનો દસ્તાવેજ તૈયાર થઈ જાય પછી તું આવજે બસ. જમનાદાસ પરમાનંદ, તમે ખરીદવાની જીદ લઈને બેઠા છો અને હું ન વેચાવવાનું નક્કી કરી ચૂકી છું. હું જાણું છું જો હું તમારી ઓફર સ્વીકારી લઈશ તો મારી જિંદગીના બધા જ સપનાઓ પૂરા થઈ જશે, બટ સ્ટીલ મને મંજૂર નથી. તો તને જે મંજૂર હોય તે કહે. મેં તારું સ્વમાન તોડ્યું હોય તો એ પાછું મેળવવા માટે તારી જે પણ કઈ શરત હશે તે મને મંજૂર છે. જે પણ કઈ શરત? જી, કોઈ પણ શરત. યુ આસ્ક ફોર ઇટ એન્ડ યુ વિલ ગેટ ઇટ. બનેલા બનાવ બદલ તમે મારી માફી માંગશો? 1 કરોડ રૂપિયાને બદલે માફીના 2 શબ્દો બસ? જી. I see. Now I have started getting to know your dirty game. Huh? Yes. એટલે કે 10 માણસોની વચ્ચે તું મને હ્યુમિલેટ કરીને તારો અહમ સંતોષ કરવા માંગે છે. આપણે બંને અત્યારે એકલા છીએ. The game is over. રમત પૂરી થઈ ગઈ. હું તને ઓળખવા નીકળ્યો ને અચાનક તું ઓળખાઈ ગઈ. હાઉ સ્ટ્રેન્જ ઇટ ઇઝ, હાઉ સ્ટ્રેન્જ. અને હાર ગણવી કે જીત? કારણ કે સાથે સાથે હું એ પણ જાણી ગયો કે તને મારી સાથે રાખવી સહેલી નથી. કેમ? સ્વભાવ. આપણો સ્વભાવ હંમેશા એકબીજા સાથે ટકરાવવાનો. માફી ન માંગું ત્યાં સુધી પાછા ન આવું એ તારો સ્વભાવ છે, અને કોઈ પણ સંજોગોમાં માફી ન માંગવી એ મારો સ્વભાવ છે. હું જાણતી હતી જેપી કે તમે મારી માફી ક્યારેય નહીં માંગો. નહીં નહીં નહીં, એવું નથી. ધારો કે હું તારી માફી માંગું પણ ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એવી ખાતરી હું આપી શકું એમ છું. અને ન બનવાનું બન્યું તો તું પાછી ચાલી નહીં જાય એની ખાતરી તું આપી શકે એમ છે. અને છતાં પણ હકીકત એ છે કે હું તને પાછી મેળવવા માંગુ છું. ત્રણે ત્રણ હકીકત કેટલી વિરોધાભાસી છે. નહીં 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 સુમિત્રા, એવું નથી. વિરોધનો આભાસ થાય એટલે દરેક વસ્તુ વિરોધાભાસી જ હોય એવું જરૂરી નથી. આ એક કોયડો છે પણ આનો પણ ઉકેલ છે. આનો એ ઉકેલ છે મારી પાસે. તું તારી જાતને પ્રમાણિક માને છે ને, તો પ્રમાણિકતાથી મને કહે કે મને કહે તું તમારી સાથે લગ્ન કરશે? બદલામાં હું કંઈ આપી નહીં શકું એ હકીકત છે. મારી 70 વર્ષની જિંદગીમાં મેં કોઈ એક પણ વ્યક્તિ એવી નથી જોઈ જેને કોઈ સ્વાર્થ ન હોય. દરેકને એક યા બીજી રીતે કંઈક જોઈતું હતું, અને વહેલું કે મોડું એ બહાર આવ્યા વગર રહેતું નથી. અને કોઈને શું જોઈએ છે એ શોધી કાઢવામાં મને આનંદ મળતો, અને એ શોધી કાઢવાની રમત હું સતત રમ્યા કરતો. દેટ બીકેમ ધ પાસ્ટ ટાઈમ ઓફ માય ઓલ્ડ એજ. અને મને કબૂલ કરવા દે કે એ રમત હું તારી સાથે પણ આદરી ચૂક્યો હતો, પણ તું નોખી માટીની નીકળી. તને ઓળખવા ગયો ને હું જીતી ગયો, પણ જીતીને પણ હું હારી ગયો. નહીં જેપી, પ્રેમ શું હોય છે તો હું ક્યાંથી જાણું, પણ આ જીવનની સંધ્યાએ એક લાચાર અપંગ માનવી તને આપી તો શું શકે? હું તો મેળવવા નીકળ્યો છું. જેપી તમે ધારો છો એવી હું છે સુમિત્રા, એવી હોવી જોઈએ. સુમિત્રા એવી હોવી જોઈએ. મારી ગણતરીમાં મેં કોઈ દિવસ થાપ ખાધી જ નથી, અને કદાચ થાપ ખાધી પણ હોય ને સુમિત્રા તો તને વિનંતી કરું છું કે મારો ભ્રમ કોઈ દિવસ ભાંગતી નહીં તું. અરે ગઈકાલ સુધી અશક્ત લાચાર અને અપંગ રહેલો આ જમનાદાસ પરમાનંદ આજે હાર્ટ પેશન્ટ પણ બની ગયો છે. જાણું છું હું બહુ લાંબુ જીવવાનો નથી, એટલે તને એક વિનંતી કરવા માંગુ છું. ડોન્ટ એવર પીટી મી.
જો તું મારી સાથે લગ્ન કરવા માંગતી હોય એ કારણસર કે હું લાંબુ જીવવાનું નથી તો જીપી પ્લીઝ શું કરે છે રામ? સાહેબનું લગ્નનું એલ્બમ ચકચકાવતો હતો. લગ્નના એક વર્ષ પછી? લગ્નની બધી બાબતમાં એવું જોજો સાહેબ, વર્ષ પછી છે ને પછી ચકચકાવવું પડે, બાકી નવું નવું તો એની મેળે ચમકે. લગ્ન જીવનને કાટ લાગતા વર્ષ તો લાગે ને. આ તો દાખલો દીધો, બાકી સાહેબના લગ્નને જરાય કાટ જ લાગ્યો. હજી બેઉ જણા પારેવાણીની જેમ ખૂણામાં બેઠા બેઠા ગું 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 કર્યા જ કરે છે. ગું 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 સિવાય કરી પણ શું શકવાના છે? મને તો એમ જ લાગે છે કે લગ્ન હજી ગઈકાલે જ થયા હતા. તાજમહેલ હોટેલ હકડે ઠઠ ભરાઈ ગઈ હતી નહીં, અને થાટ માટ ને ધબધબો કેવો! યુરોપિયન ધોળિયા, આફ્રિકનના કાળિયા, હોમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, એની સિસ્ટર, બાદર બે ગાંઠે થઈ ગયા હતા ને એમ છલકાતા હતા. અને સાહેબ, ફિલ્મ લાઈનના આટલા બધા એક્ટરો તમે પહેલી વાર જોયેલા? શું વાત કરે છે? બધાને મારા હાથે આઈસ્ક્રીમ ખવડાવ્યા હતા. પેલી બિંદુ તો બબ્બે આપેલા. મેં કીધું ખા ખા, તું યાદ રાખીશ કે રામુ મળ્યો હતો. અઠવાડિયા સુધી ઊંઘ નહોતી આવી સાહેબ. હે, ઊંઘ નહોતી આવી એટલે બિંદુના ફોટા જોયા છે એલ્બમમાં. સાપ ગયાને લિસોટા રહી ગયા એવું છે. હા, અમારે તો એલ્બમ જ જોવાની ને. રામુ, જેપી સાહેબે મને શા માટે બોલાવ્યો છે એની ખબર છે તને? શું? યુનિવર્સિટીનું પાર્ટીનું કંઈક છે. યુનિવર્સિટીની એને યુનિવર્સિટી નહીં એનિવર્સરી કહેવાય, સમજો? એ જેની હોય એની. હા, પેલી બિંદુ આવશે પછી. એક કામ કર, જેપી સાહેબને જેને કે હું આવ્યો છું તો બિંદુ પણ સાથે આવશે. જા. ઓ, હેલો જુગલ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. એક ફોન કર ને. જી સર. કોને સર? આપણા ટ્રાવેલ એજન્ટને. પેરિસની બે ટિકિટ બુક કરાવવાની છે, ફર્સ્ટ ક્લાસની, આવતીકાલે બપોરની 2 વાગ્યાની ફ્લાઇટ. કોને માટે સર? અમારા માટે. સર, પરમ દિવસે આપની એનિવર્સરી છે. એટલે જ સર, પાર્ટીની અરેન્જમેન્ટ થઈ ગઈ છે, ઇન્વિટેશન અપાઈ ગયા છે. ધેટ્સ ઓલ રાઈટ, પાર્ટી મસ્ટ ગો ઓન, તું સંભાળી લેજે. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ સર, પણ ત્યાં મોટા મોટા લોકો આવશે અને તું નાનો માણસ નથી. યુ આર માય પીએ, ઇઝન્ટ ઇટ? સર, પણ ધારો કે કોઈને ખોટું લાગે તો? એવું થવા નહીં દેવાનું. ધેટ્સ યોર જોબ, ઇઝન્ટ ઇટ? યસ સર. સર, એક્ચ્યુઅલી હું ક્યારે તમારી પર્સનલ બાબતમાં માથું મારતો નથી, પણ આમ સાવ અચાનક. આઈ વિલ ટેલ યુ, હું સુમિત્રાને સરપ્રાઈઝ આપવા માંગુ છું. આઈ સી. કેટલું રોકાશો? ખબર નહીં, કદાચ એક દિવસ, કદાચ અઠવાડિયું, કદાચ 10 દિવસ. એન્ડ બિઝનેસ? વોટ અબાઉટ બિઝનેસ? કેન વેઇટ. રાઈટ સર. વેઇટ. Telephone can wait too. Yes, sir. Take me inside and help me to change. And ek drink banao mara mate. I'm very happy today. Right, sir. Thodi signatures karvani che, le lo. Papers andar lai le. Right, sir. Right, sir, sir. And sir, one more thing. Ha. Maru je Pune javanu che, e pan cancel karavi lo. No, business cannot wait for you. Right, sir. Business can't wait for you. Ha, ticket ni vyavastha kari nakje. Aavo Girivarsi ji. Yeah. Aavo ne? Yeah, aavo. કોઈ દુકાન ખોલાઈ શક્યા? અલે મેં કીધું કે નહીં ભાઈ નહીં, એ ક્યા હૈ કે અભી રિટાયર હો ગયા તો ક્યા કરને કા, અભી જેપી કા વાઇફ કા સેક્રેટરી બન ગયા. તો મને કે કાય, એટલે મેં કીધું કાય ક્યાં, પેન્શન પર ઘર ચલાને કા ટેન્શન નહીં. શું તમે પણ એક એક વાત પૂછું તને? હા બોલો ને. તે આટલું બધું શોપિંગ કર્યું, સૂટ તો કે જેપી માટે, બૂટ તો કે જેપી માટે, આ તો જેપી માટે, પેલું તો જેપી માટે, એ તારે માટે તો કઈ લીધું જ નહીં. મારે એની શું જરૂર? એમની સાથે લગ્ન કરીને મને તો આખી દુનિયા મળી ગઈ છે. અને પોતે મોટા ફકીર છે. મેં એમને કહ્યું કે તમે પાર્ટીમાં શું પહેરશો, તો મને કહે છે બાંડ્યું, અને વધારે ગડબડ કરીશ ને તો એ પણ નહીં પહેરું.
શું હસો છો તમે? તમે તો જાણો છો એ એમને એમ આવે એવા છે. અને પાછા ઉપરથી કહે છે મને શું ફરક પડે છે, તું મારી બાજુમાં ઊભી હોય પછી મને કોણ જોવાનું છે. હા ભાઈ હા, તમે તો એમનો જ પક્ષ લેશો ને? અજય ભી તો અવરચંડો માણસ છે, પણ કાલ સવારે તારી સાથે કોઈ અંટસ થાય તો એટલું યાદ રાખજે કે હું તારી સાથે છું. એન્ડ આઈ મીન ઈટ. પણ ગિરિવારસિંહજી, પહેલા તો તમને મારી માટે નફરત જ હતી ને? નહીં નફરત નહીં, પણ તારા ઈરાદા ઉપર શંકા જરૂર હતી મને. મને એમ થયા કરતું કે ક્યાં જેપી જેવો એક મહામાનવ અને ક્યાં તારા જેવી એક મામૂલી નર્સ ડોસાનું ચસકી ગયું છે મને. હા પણ પછી લગ્ન થઈ ગયા એટલે ના છૂટકે ફ્રેન્ડની વાઇફને સ્વીકારી લેવી પડી, બરાબર ને? નહીં ઓન ધ કોન્ટ્રરી, લગ્ન પછી તો તને ઓળખવાનો મોકો મળ્યો મને. જેપી માટેની તારી લાગણી જોઈ, એ ડોસા માટેનો તારો નિસ્વાર્થ પ્રેમ જોઈને આ ડોસો પીગળી ગયો. તું એને ફકીર કહે છે, હું તો તને ફકીર કહું છું છોકરી. અમારે જેવાને એની પાસેથી શું સ્વાર્થ હોય શકે? પણ તને હોવો જોઈએ અને નથી, આ બહુ મોટી વાત છે. બહુ મોટો અભિપ્રાય બાંધી લીધો છે તમે મારી માટે ગિરિવરસિંહજી. મોટો હશે પણ મારો અભિપ્રાય ખોટો નથી એટલી મને ખાતરી છે. ગુડ બ્લેસ યુ. ક્યાં છે ડોસો? એ ડોસા, એ ડોસા કોને કહે છે? ડોસો તારો બાપ સાલા. જોયું વાંદરાને ગમે તેટલું શીખવો ને. ઓ સુમિત્રા તને કહું છું, વાંદરાને ગમે તેટલું શીખો પણ ગુલાટ મારવાનું ભૂલે નહીં. જો આમ એ ડોસા બસ હવે શું તમે પણ એ હું તો તાજો પાણીનો છું. જો વાંદરો એ ડોસા. રામો રામો રામો, આ બધા બોક્સેસ લઈ જા ને અંદર. અને સાહેબ ક્યાં છે? લાઇબ્રેરીમાં બેઠા છે. એમની સાથે બીજું કોઈ છે? જુગલ સાહેબ. અચ્છા, અને સાંભળ, કોઈ ટેલિફોન મેસેજીસ કંઈ લખીને રાખ્યું છે? ત્યાં લખી રાખ્યું છે. ઓકે. અને સાંભળ, મારી માટે થોડુંક પાણી લેતા આવજે ને. તમારી વાત ખોટી નથી જુગલ કિશોર, મને પણ લાગે છે કે હું પહેલા જેવી સુમિત્રા નથી રહી. બાકી ક્યાં કલકત્તાથી મુંબઈ પૈસા પાછળ આંધળી દોટ મૂકનારી સુમિત્રા અને ક્યાં આ સુમિત્રા. જો કે હવે આ વૈભવશાળી જીવન, લખલૂટ દોલત, એશો આરામ, આ બધાનું મારે મન કોઈ મહત્વ જ નથી રહ્યું. બરાબર છે, મહત્વ ક્યાંથી રહે? પૈસો મહત્વનો નથી, માણસ ત્યારે જ કહે છે જ્યારે એની પાસે પૈસો હોય છે. નથી એને પૂછો. આ બધું હું પૈસો મેળવીને નથી શીખી, જેપીને મેળવીને શીખી છું. એક એવો અલગારી માણસ જે કરોડપતિ હોવા છતાં પણ તદ્દન મુફલિસ છે, અને જો મુફલિસ થઈ જાય તો ફૂટપાથ પર પોતાનું બિસ્તર બિછાવીને પણ કરોડપતિની ખુમારીથી જીવશે એની હું ખાતરી આપી શકી છું. ઘણું બધું શીખી છું હું આ માણસ પાસેથી, ઘણું બધું. એક તરફ કરોડોની દોલત અને બીજી તરફ જેપીને મૂકીને જો પસંદગી કરવાનો વારો આવે તો ઈમાનથી કહું છું જુગલ કિશોર, ગીતાના અર્જુનની જેમ હું જેપીની જ પસંદગી કરું. એક મિનિટ, આ ગીતા કોણ છે? ગીતા આપણું ધર્મ પુસ્તક છે. જેનો સાર હું જેપી પાસેથી શીખી. પણ જેપી સાથે 20-20 વર્ષ ગાળ્યા પછી પણ ગીતા શું ને બદલે ગીતા કોણ પૂછવાનો વારો આવે તો મને લાગે છે કે ચર્ચાનો કોઈ અર્થ નથી રહેતો. અચ્છા, તો બીજી કઈ કઈ વાત તમને અર્થ વગરની લાગે છે એની સ્પષ્ટતા કરશો સુમિત્રા દેવી? તમે પેલી પ્રોમિસની વાત કરી રહ્યા છો કદાચ. યસ. તમને શું લાગે છે
કે હું નહીં પાડું? તારી તો મને ખબર નથી, પણ મેં મારા દરેકે દરેક પ્રોમિસ પાડ્યા છે સુમિત્રા. તું મારી દત્તક પુત્રી થઈ ચૂકી છે, મેં કોઈને કહ્યું નથી. અને જેપીનું નવું વિલ પણ બની ગયું છે, જેમાં જેપીની તમામ સંપત્તિ તારા નામે જાય છે. જ્યાં સુધી જેપી હયાત હોય ત્યાં સુધી મને એની શી જરૂર, અને જ્યારે ન હોય તો મને ફરક શું પડે? પણ મને ફરક પડે છે સુમિત્રા દેવી, મને ફરક પડે છે. યસ, મારે આ વિશે વિચારી લેવું જોઈતું હતું. નહીં, ડોન્ટ વરી, તમને તમારો ચેક મળી જશે. ક્યારે મળશે? હમણાં જોઈએ છે. વાય નોટ? કેટલા નો આપું? 10, 20, 50? સુમિત્રા દેવી, ખેરાત આપવાની જરૂર નથી. આપણી વચ્ચે જે સોદાની રકમ નક્કી થઈ છે એટલી મળશે તો બસ. સોદો? યસ, વાત જ્યારે સોદાની થઈ છે તો મારે તમારા પૈસા વહેલામાં વહેલી તકે ચૂકવી દેવા જોઈએ. કોણ જાણે કાલે કદાચ મારું મન બદલાઈ જાય. કેમ, સુફિયાની વાતો કરતા કરતા અચાનક લાલચ લાગી ગઈ? લાલચ મને પૈસા બચાવવાની નથી થતી, તમારા પૈસા જલ્દીમાં જલ્દી ચૂકવી દેવાની થાય છે. જુગલ કિશોર, જેપીની જિંદગીને હોડમાં મૂકીને કરાયેલો કોઈ પણ સોદો એમના ગયા પછી પૂરો કરવાનો વારો આવશે તો હવે મારો અંતરાત્મા ડંકશે, કારણ કે હું એમને ચાહવા માંડી છું. ગુડ ગુડ ગુડ. એક્ચ્યુઅલી મેં આ પણ ધારેલું. એનો તમે આખો વખત બધું ધાર્યા કેમ કરતા હો છો? શેની ધારણાઓ ચાલી રહી છે ભાઈ? કઈ નહીં, આ તો અમે જરા જૂના હિસાબની વાત કરી રહ્યા હતા. શું છે ને કે કોઈ સોદો કર્યો હોય અને વખત પાકે તો એનું વલણ તો ચૂકવવું જ જોઈએ ને. યા યા, વલણ ચૂકવવાનું, આ વલણ બહુ સારું. તમ તમારે વલણ ચૂકવો ઉપડો છો ભાઈ. ગુડ નાઈટ. અરે કેમ, યુ આર નોટ ડાઇનિંગ વિથ અસ? નો નો નો, એક્ચ્યુઅલી હું બહુ થાકી ગયો છું સુમિત્રા, જલ્દી ઘર ભેગો થાઓ. આ જેપી ને તો છે ને યુવાનીની સંજીવની મળી ગઈ છે. હું એકલો માણસ છું, મારે ઘર ભેગો થાઉ, જલ્દી સેટલ થાઉ. પાછું કાલ સવારે છે ને મારે ત્યાં રાઇફલ ક્લબ માં લેક્ચર દેવાનું છે. ઇન ધ યર 1947 વેન આઈ વોઝ જવા દો, અત્યારે જવા દો, ઇટ્સ ઓકે. સર, જેપી સાહેબ ને જો તમારી જરૂર પડે તો શું કહું? એને કોઈ દિવસ મારી જરૂર નહીં પડે. સાંભળ્યું નહીં? ત્યાં અંદર ગયો ત્યારે શું કહ્યું મને? શું મને ગ્રીટ કરવાની જગ્યાએ મને કહે છે કે આવી ગયો સુમિત્રાનો મજૂર. 2 કલાક મારાથી દૂર રાખી તે ઓછું હોય તેમ અત્યારે ઘરે પાછો આવી ગયો. મને મજૂર કહ્યો? બોલ, મને મજૂર? આઈ થિંક હી મસ્ટ બી જોકિંગ, યુ નો. એમ મને જાણે ખબર જ નહીં હોય. એક વાત યાદ રાખજે, આ તારા સાહેબ જેટલા જોક મારે છે ને એ બધા જોક હું જેને બતાવું છું, સમજો? એ તું તો હસતી જ નહીં, બિલકુલ હસતી નહીં. આ બધું તારા વાંકે છે. અરે, મારા વાંકે શું કામ? હા, થઈ શું? આ 1 વર્ષ થયા તારા લગ્નને. 1 વર્ષના લગ્ન જીવનમાં અમારા 8 વર્ષની દોસ્તી ઉપર પોતું ફેરવી દીધું. ક્યાં કરાય પર પાણી. ચાલો ચાલો ભાઈ, ચાલો આવજો. ગુડ નાઈટ. યા ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. તમે બ્રાન્ડી પીને આવેલા? શું થયું સર? નાની વીટી પહેરતા જાઓ, એમાં ખાનદાન નાનું નહીં થઈ જાય. સુમિત્રા, ચેક બનાવો, 5 મિનિટમાં પાછો આવું છું. ઇઝ માય ચેક રેડી? યસ. ક્રોસ કે બેરર? ક્રોસ ઇટ. કઈ તારીખ? આજની. લખ. કેમ આજની? કેમ, તને ડર લાગે છે કે આવતીકાલે સવારે વટાવી લઈશ? આવતીકાલે સવારે જો તમે ચેક વટાવો તો તમારી શું હાલત જેપી કરે એની મને બરાબર ખબર. ધેર વોઝ અ બ્લડી પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ સુમિત્રા, થેન્ક યુ વેરી મચ. આજથી આપણી લેનદેન પૂરી થાય છે. હવે તમે બંને જણા નિરાંતે બેસીને ગુંગું ગુંગું કર્યા કરજો. એક મિનિટ, આ ગુંગું ગુંગું શું છે? નેવર માઇન્ડ નેવર માઇન્ડ, મારે એક્ચ્યુઅલી ટિકિટ બુક કરવા જવાનું છે. શેની ટિકિટ? તમારા મોટા ગુંગું ગુંગુની. એ સુમિત્રા, માય ડાર્લિંગ, માય એન્જલ, માય જાનેમન, આજે તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. આ સરપ્રાઈઝ? અરે, આ તો નાનકડી એક બ્રાન્ડી છે. કેટલામી છે? પહેલી. અચ્છા? હા, બિલીવ મી. સાચી? ખરું કહું છું. આહા, ઓનેસ્ટલી જો,
આ પહેલો પેક તો ગયો. જીપી હા, અને હવે તું આમાં આપશે એ બીજો પેક. બસ આજના માટે ઇનફ છે તમારી માટે, આનાથી વધારે નહીં થાય. વોટ આર યુ ટોકિંગ અબાઉટ? એક નાનકડો પેક પેટમાં ગયો અને બીજો માંગુ છે, માં ઇનફ ફોર મી ક્યાંથી આવી ગયું? અને એ જો કહું છું, તારી અંદાજ છે ને, હજી પેલી નર્સ ભરાઈને બેઠી છે, બહાર ફેંકી દે, બહાર ફેંકી દે એને. ના હા, આ કોઈ નર્સ નહીં, તમારી ધર્મ પત્ની બોલે છે. પત્ની બોલે છે તો કટકટ નહીં કરવાની. રામલા, રામો, જીપી જવા દો ને પ્લીઝ. જી રામલા, જા ડ્રિંકિંગ ટ્રોલી લઈ આવ જોઈએ. શું કરો છો? અરે ચિંતા નહીં કર, તને મારી કેપેસિટીની ખબર નથી. હમ, તને એક દાખલો કહું. બહુ વર્ષો પહેલાની વાત છે, દિલ્હીની વાત છે. હું એક ફાઇવ સ્ટાર હોટેલમાં હતો, ત્યાં મેં મેનેજરને ફોન કર્યો રાતના 1 વાગે કે મેનેજર સાહેબ, સવારે બાર ક્યારે ખુલશે? તો કે 11 વાગે. 2 વાગે ફરી ફોન કર્યો કે બાર ક્યારે ખુલશે? તો કે સવારે 11 વાગે. 3 વાગે ત્રીજો, 4 વાગે ચોથો, 5 વાગે પાંચમો. અને એ મને કંટાળીને કહે કે સવારે 11 વાગે બાર ખુલશે, પણ તમને હું બારમાં નહીં લઉં. મેં કહ્યું, ગધેડા, અંદર કોને આવવું છે? મારે તો બહાર નીકળવું છે, લુડકીને પડ્યો છું અહીંયા. રામલા આવી ગયો બેટા. હમ, જમી લીધું તે? ના જી. જમી આવો અને પછી ઉપડો તમારા ક્વાર્ટર્સ માં. હમ, સુમિત્રા છે ને અહીંયા? હા. જો ભાઈ, અમારો કઈ ભરોસો નહીં. અમે 9 વાગે જમીએ, 10 વાગે જમીએ, 11 વાગે જમીએ, 9 જમીએ. અરે ગાંડા માણસો અમે, શું કહો છો? એ દોડા, તને કોણ પૂછે છે? તે વાત વાતમાં હા કે છે. ભાગ 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 અહીંયા છે. હું જો કે ગાંડા માણસો છીએ તો કે છે કે લો બોલો. આટલા વર્ષ સુધી લોકોને ગાંડો બનાવનારો માણસ આજે પોતે કહે છે કે અમે ગાંડા છીએ. ગાંડો ધરાર ગાંડો, નહીતર પાછલી ઉંમરે પ્રેમમાં શું કામ પડત? હા, અચ્છા, એટલે હવે એ વાતનો પસ્તાવો થાય છે એમ તને? પરણીને, અરે ગાંડી, મારી જિંદગી અધૂરી હતી તારા વગર. મારી જિંદગી એટલે શું? દોલત અને દોલતની દોલત સાથેનો ગુણાકાર. જિંદગીની એકે ઘટના ગણતરી વગર મેં ઘડી નહોતી. હમ, ગણતરી પૂર્વકની યોજનાઓના અંધારા કૂવામાં વાગોળની જેમ ભટકતો જેપી દુનિયા જોઈ શક્યો હોય, જિંદગી જોઈ શક્યો હોય તો એ તારે લીધે. અને હું જિંદગી જીવતા શીખી તમારે લીધે. કેટ કેટલી તૃષ્ણા ભરીને બેઠી હતી મારા મનમાં, કેટ કેટલા હવા ત્યાં મારતી હતી, હવામાં બધું મેળવી લેવાની ઝંખના સાથે. અને અચાનક તમે મળ્યા અને છુપાઈ ગઈ મારી બધી તૃષ્ણા. અરે અધૂરાને મેળવીને પૂર્ણતા ક્યાંથી પ્રાપ્ત કરી શકે? ક્યાંથી મેળવી શકવાની તું? છીછરો અધૂરો જેપી પોતાની જાત સિવાય દુનિયામાં કોઈને જોઈ શકતો નહીં. બસ હું જ આ જમનાદાસ પરમાનંદ. આઈ એમ જમનાદાસ પરમાનંદ. આઈ એમ જમનાદાસ પરમાનંદ. અરે ભાઈ, કોણ જમનાદાસ પરમાનંદ? કઈ વાડીનો મૂળો તું? બસ આવો રૂપમ, આવો ધ્વનિ. ત્યાં જમનાદાસ પરમાનંદે ભૂતકાળમાં ડોક્યું કર્યું અને એના વીતેલા વર્ષો, વીતેલી જિંદગી કવિતાની 4 લીટીમાં બહાર આવી. જમનાદાસ પરમાનંદ એક મુસાફર. અચ્છા. મુસાફર, સફર અવિરત જીવન ભરની, સતત ચાલતા ઘટમાળોને ઘટતો ઘડતો ચાલ્યો. અરે વાહ. અરે શું ધૂળ, વાહ કપાળ મારા બાપનું, વાહ. અરે આ ઘટનાઓ ઈશ્વર ઘડતો કે પોતે ઘડતો? હા, એ ભેદ સમજ્યા વગર બસ એ ચાલતો રહ્યો, ચાલતો રહ્યો જીવન પવનની ઝંઝાવાતે. આહા, જીવન પવનની ઝંઝા વાતે ખુદ ડગમગતો દીવડો પોતે સૂરજ છે એમ સમજી સમજીને ચાલ્યો. દૂર ક્ષિતિજની પેલી બાજુ નવી ધરા પર નવા રંગથી ઉદય થવાની આશા સાથે આથમવાને ચાલ્યો. નહીં જેપી પ્લીઝ,
આવું નહીં બોલવાનું, પ્લીઝ નહીં. રિમેમ્બર ધીસ. ઉદય થવાની આશા સાથે આથમવાને ચાલ્યો. માય હોલ લાઈફ વોઝ અ રેટ રેસ. દોલત અને સત્તા પાછળની આંધળી દોટ, અને આ દોટ પાછળ કેટકેટલાય લોકોના જીવન ચગદાઈ ગયા, કચરાઈ ગયા મારા પગ નીચે. અફસોસ છે, અફસોસ છે, પણ સૌથી મોટો અફસોસ તો એ છે તને માતૃત્વથી વંચિત રાખવાનો. જીપી પ્લીઝ, તારી કોઈ પણ વાત હું માનવાનો નથી. દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાના પૂરા હૃદયથી કોઈને ચાહતી હોય, પોતાની જાતને એના પર ન્યોછાવર કરતી હોય, ગાંડો તૂર પ્રેમ કરતી હોય, તો એના બાળકની માં બનવાનું ઝંખતી હોય છે. એ એવું તું ભલે કે ન કે, પણ હું માનું છું. પણ આ અશક્ત અને અપંગ શરીર તારી ખોટ ક્યારે ભરપાઈ નહીં કરી છે. મને કોઈ વાતની ખોટ નથી જેપી. કેમ આમ કરો છો તમે? દુનિયાભરની ફિલસૂફીને પચાવીને બેઠા છો અને મારા જેવી સામાન્ય સ્ત્રીનું મન ન ઓળખી શક્યા તમે? તમે હો પછી મને કઈ વાતની ખોટ હોઈ શકે? તમે મારા પ્રેમી, તમે મારા પ્રીતમ, તમે મારા પતિ ને તમે જ મારા પરમેશ્વર. તમે તો મારા પિતા અને મારું બાળક પણ તમે જ છો. તમને મેળવીને મારું આખું અસ્તિત્વ ઓગળી ગયું અને હું પૂર્ણપણે સમાઈ ગઈ તમારામાં. And I'm so happy. I'm so much full of life. મને થાય છે કે હું હમણાં અહીંયા નાચું, હું હમણાં અહીંયા ગાઉં, હું અહીંયા ઝૂમું, એક સુંદર પવનની લહેરકી બનીને તમારા આત્મામાં સમાઈ જાઉં. અંતરમાં ઉમંગની છોડો ઉડે છે અને હું એમાં તરબોળ બનીને ભીંજાઉં છું જેપી, તરબોળ બનીને ભીંજાઉં છું જેપી, તરબોળ બનીને ભીંજાઉં છું જેપી, જેપી. જેપી, 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 જેપી. સુમિત્રા, જુગલ કિશોરી, જેપી સાહેબ ને કહે દે ટિકિટ ની. જેપી ઇઝ નો મોર. વોટ? યસ, જેપી ઇઝ નો મોર. એમનું મૃત્યુ થયું છે. ક્યારે થયું આ બધું? હમણાં જ. કઈ બના માંડ, અડધો કલાક પહેલા તો મેં એમની સાથે વાત કરી. હજુ 5 મિનિટ થઈ હશે. ઓલ રાઈટ, એક્ઝેક્ટલી આ ક્યાં બન્યું? અમે આમાં અહીંયા બેસીને વાત કરતા હતા ને અચાનક જ. હેલો સુમિત્રા, આ વાતની જાણ બીજા કોઈને છે? કોઈને નહીં. આર યુ શ્યોર? કેમ? જવાબ આપ મને સુમિત્રા. યસ, આઈ એમ શ્યોર. ઓલ રાઈટ, બનાવ ક્યાં બન્યો? મારી વાત ધ્યાનથી સાંભળ સુમિત્રા. કિનારે આવેલું વાહન ડૂબવા બેઠું છે, બાજી બગડે એ પેલા સંભાળી લે. કયું વાહન અને કયા બાજીની વાત કરો છો તમે? મારું તો આખે આખો કિનારો ડૂબી ગયો અને તમે વાહનને રોઈ રહ્યા છો. હું મારા પૈસા ગુમાવવા નથી માંગતો, સમજી? તમને તમારો ચેક મળી ગયો છે. તને ચેક આપવાનો કોઈ અધિકાર નથી જો વિલ રજીસ્ટર ન થયું હોય તો. નાઉ ગેટ ઇટ સ્ટ્રેટ સુમિત્રા, કાલ સવારે મેજિસ્ટ્રેટ સામે આ વિલ રજીસ્ટર ન થાય ત્યાં સુધી કોઈને ખબર નહીં પડવી જોઈએ કે જેપી સાહેબનું મૃત્યુ થયું છે, નહીં તો આ વિલ રદબાતલ ગણાશે. પણ ત્યાં સુધી એમના મૃત્યુને છુપાવવું કેવી રીતે? તારા હાથમાં છે સુમિત્રા, તારા હાથમાં છે. યુ કેન ડુ ઇટ. મારાથી તો એમને સામે પણ નથી જોવાતું. પ્લીઝ પ્લીઝ તમે અહીંયા જલ્દીથી આવી જાવ ને. હું કઈ રીતે આવું સુમિત્રા? મારે અહીંયા ઘણું બધું કામ છે. મારે એક ડોક્ટર શોધવાનો છે, એવું ખોટું સર્ટિફિકેટ આપે એવો કે જેપી સાહેબનું મૃત્યુ સવારે થયું છે, રાત્રે નહીં. નાઉ લિસન ટુ મી કેરફુલી. સામાન્ય રીતે જે રીતે વર્તે છે એ રીતે જ વર્તજે, ઓકે? અને કોઈને તારા રૂમમાં આવવા દેતી નહીં. કોઈને શક્ય કયો તો? રાત તો થઈ શકી છે સુમિત્રા,
બસ સવાના 4-5 કલાકનો સવાલ છે. ના પણ કઈ ન બનવાનું બની ગયું અને કોઈ આવી ગયું તો અને ત્યારે તમે પણ કઈ બનવાનું નથી સુમિત્રા, કઈ બનવાનું નથી. હાઉ કેન યુ બી સો શ્યોર? ઓલરાઈટ, એવું કઈ થાય તો હું આવું ત્યાં સુધી કંઈ જ બોલતી નહીં અને કોઈ રસ્તો ન દેખાય તો બધું સાચે સાચ કહી દેજે. શું? યસ સુમિત્રા, સત્યથી મોટું બીજું કોઈ શસ્ત્ર નથી અને તું કોઈ ગુનો તો નથી કરી રહી. માત્ર તારી સલામતી ખાતર જેપી ના મૃત્યુને તું થોડી વાર માટે સંતાડી રાખે છે, એટલું જ બસ. અને સ્વાભાવિક છે, તો કોઈ પણ વાંચે સુમિત્રા. પણ તમે અત્યારે સમય નહીં બગાડ, લાશને બેડરૂમમાં લઈ જા, કોઈ પણ આવી ચડશે બાકીનું આવીને હું સંભાળી લઈશ. ટેક કેર સુમિત્રા. જેપી હું આનો સામનો કેવી રીતે કરું? મને માફ કરી દેજો, પ્લીઝ મને માફ કરી દેજો. તમારી હયાતીમાં તમારી વિરુદ્ધ ઘડાયેલું કાવતરું આજે તમારા ગયા પછી પૂરું કરવાનો વારો આવ્યો છે અને હું તમારી પાસે જ માંગુ છું. મને શક્તિ આપજો, મને હિંમત આપજો જેપી, અને હિંમત આપજો. I must gather myself. Yes, I must gather myself. જરૂરી છે થોડીક વાર મોઢું બંધ રાખો ને. ઇટ્સ ઓકે સાહેબ, ડિનર તૈયાર છે. એમને ભૂખ નથી, તું જા. તમને? મને પણ ભૂખ નથી, મારી પણ ખાવાની ઈચ્છા નથી. તું જઈને જા બસ. ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. એમનું ગળું ખરાબ છે ને એટલે એ નહીં બોલે. ગુડ નાઇટ. ગુડ નાઇટ મેડમ. ગુડ નાઇટ. ગઈકાલે રાતે મેં સાહેબ ને અહીંયા જમવા ને પૂછ્યું, તું કઈ બોલ્યા નહીં. પણ બેનભાઈ કીધું કે એમને ભૂખ નથી. મેં એમને ગુડ નાઈટ કીધું, તું કઈ બોલ્યા નહીં. મેં પાછું ગુડ નાઈટ કીધું ત્યારે બેનબા બોલ્યા, ગુડ નાઈટ. એમનું ગળું દુખે છે, તું તારે જા. અતે હવે બેનબા તો કે જ ને, એ તો આ ઘરના માલિક છે, તને તો કે જ ને, તું તારે જા. હા એ તો છે. તો પછી બીજી વાત સાંભળ. હા, સવારે 7:30 થી 8 વાગે સાહેબ દુનિયાભરને ફોન કરે છે. હા, આજે એ પણ ન કર્યું. એ તું કઈ ગડબડ તો નહીં હોય ને? હમણાં જ ખબર પડશે. ઉભર અરે, પણ કઈ રીતે ખબર પડશે? સાંભળ, સવારે 8 થી 8:30 સાહેબ બગીચામાં તડકા હેઠે બે છે. 9 વાગે નાવા જાય છે. લગ્ન પછી પણ આમ જ ચાલતું હતું. પણ આજે કેમ ન થયું? એ તો અત્યારે કેટલા વાગ્યા? 8:30. બસ મેઇન ડોર ખોલી નાખો, સાહેબ નો સંવાદ માટે જવાનો ટાઈમ થઈ ગયો છે. જી ઉભારો. તમે બંને જણા સાહેબ ના બહુ વિશ્વાસુ માણસો છો ને, એટલે મારા કરતા કદાચ વધારે પરિચિત તમે એમનાથી છો. તો આજે તમે એ કેવી રીતે ભૂલી ગયા કે એમની પીઠ પાછળ કોઈ જાસૂસી કરે એમને જરાય પસંદ નથી? મને એમ કે એમની તબિયત સારી નહીં હોય તો ભૂલી ગયો? હું એક વખત નર્સ હતી. ભૂલ થઈ ગઈ બેનબા. ભલે, દરવાજો ખોલી દો.
સાહેબ મારે જ્યુસ લેવું. લઈ આવ, પણ એમને બતાવતો નહીં, એમનો મૂળ ઠેકાણે નથી. ચિત્રગુપ્ત વકીલ જોયો ન હોય તેવો બૂમટો ડિટેક્ટિવ બની ગયો. એક તો દીકરા તને હમણાં જ બતાવું, તું જોયા રાખ. અરે હા હા, હવે જોયો જોયો, તારા જેવો તો 1760 વકીલ જોયા. હવે અરે જેપી, મેં તમને કેટલી વાર કહ્યું એક દિવસ સંવાદ ન લો તો કઈ ફરક નથી પડી જવાનો, પણ તમે તમારી જીદ છોડતા જ નથી. કેટલા જીદી છો તમે. ઓહો, જુઓ તમારી આંખો કેટલી લાલ થઈ ગઈ છે. ચશ્મા કાઢી લો અને આ સનગ્લાસીસ પહેરી લો. ઓકે, જસ્ટ બી કેરફુલ. આપણા બોલવાની જરૂર નથી, જરાક પણ બોલવાની જરૂર નથી. ઓકે, દવા લીધા પછી થોડોક વખત માટે તો માણસે મોઢું બંધ રાખવું જ પડે, તો જ એની અસર થાય ને. ચાલો આપણે સંવાદ માટે જઈએ. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. એમનું ગળું ખરાબ છે એટલે એ નહીં બોલે. તમે મોઢું બંધ રાખજો, વાંધો નહીં, સાંજ સુધીમાં તમારો અવાજ સારો થઈ જશે. ઓકે, જસ્ટ ડોન્ટ. જીવન પવનની ઝંઝા વાતે ખુદ ડગમગતો દીવડો પોતે સૂરજ છે એમ સમજી સમજીને ચાલ્યો. દૂર ક્ષિતિજની પેલી બાજુ નવી ધરા પર નવા રંગથી ઉદય થવાની આશા સાથે આથમવાને ચાલ્યો. રાત્રે નહી એટલે તમને પણ જાણ થઈ ચૂકી છે. હા, પણ અફસોસ, જ્યાંથી થવી જોઈએ ત્યાંથી નહીં, પણ પોલીસ તરફથી જાણ થઈ. સૌ જાણે છે કે જે બી મારો મિત્ર હતો, અડધા કલાક પહેલા જ મને ખબર પડી. હું અહીંયા સીધો આવવાનો હતો, પણ ત્યાં મને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી કે સૌથી પહેલા મારે હેડક્વાર્ટર્સ જવું ને ત્યારબાદ તને મળવું. ઓહ, આઈ સી. સુમિત્રા, સુમિત્રા, યુ આર ઇન ટ્રેવલ. યા, I know. No, you don't. જેપીના મૃત્યુની વાત છુપાવવાનો પ્રયત્ન શા માટે કર્યો? કિરીવરસીજી, પ્લીઝ, હું આ વિશે કંઈ જ કહેવા માંગતી નથી. એમ જ ને, તારા વકીલની ગેરહાજરીમાં તારા પિતાની હાજરી સિવાય તું કંઈ જ કહેવા માંગતી નથી. એમ જ ને, આ બધું તે પોલીસને કહેવું, એ બધું તું મને કહેવા માંગે છે? વાય સુમિત્રા, વાય? Am I not within my rights? હું મારા પિતાની રાહ જોઉં કે મારા વકીલની સલાહ લઉં, એમાં ખોટું શું છે? નહીં, એમાં ખોટું કશું જ નથી. નથિંગ રોંગ ઇન ધેટ. જો તું સાચે સાચી હકીકત કંઈ પણ છુપાવે વગર કહેવાની હોય તો. જો મારે તમારી સામે કંઈ છુપાવવાનું નથી. ધેર ઇઝ સમથિંગ એલ્સ. જો તારે મારી પાસે કંઈ છુપાવવાનું ના હોય તો તારે વકીલ કે સોલિસિટરની જરૂર શું કામ પડે? એ પણ મારી સાથે વાત કરવા માટે? હા, અને પણ આટલા સંબંધો પછી? જો ગિરિવરસિંહજી, વાત જાણે એમ છે. શું વાત છે બોલ ને,
બોલ ને, એક વખત મને તારા ઈરાદા પર શંકા હતી, એટલા માટે કે પછી એટલા માટે કે એક જમાનામાં હું પોલીસ ઓફિસર હતો? ઇટ્સ નોટ ધેટ. ધેન વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? સામે ચાલીને મેં કબૂલી લીધું છે તારી સામે કે ભાઈ મને, મેં તને ઓળખવામાં ભૂલ કરેલી, આઈ એમ સોરી. છતાં તને મારા પર ભરોસો નથી આવતો? સવાલ ભરોસાનો નથી, ભરોસાનો સવાલ નથી ગિરિવારસિંહજી. પણ હમણાં ને હમણાં તમારે આ જ બધી વાતો કરવી છે, એવી વખતે જ્યારે હજુ સુધી એમનું શરીર પણ મારા હાથમાં પાછું નથી આવ્યું. ચાર ચાર કલાક થઈ ગયા, નહીં નહીં તો પણ દસ દસ વાર ફોન કરી ચૂકી છું, પણ કોઈ દાદ જ નથી આપતું. જમનાદાસ પરમાનંદ જેવી વ્યક્તિનો પાર્થિવ શરીર પોસ્ટમોર્ટમ માટે કોઈ હોસ્પિટલમાં પડ્યો હોય અને એવે વખતે એના માટે કંઈ કરવાને બદલે મારા બધા જવાબ આપવાનો તમને જરૂરી લાગે છે? તને શું લાગે છે કે એ વિશે મેં કાંઈ નહીં કર્યું હોય એમ? તો પછી શું રાહ જોવાય છે? હજી અડધો કલાક પહેલા મેં એમને ફોન કર્યો તો મને કહે છે હજુ વાર લાગશે, અને એટલું ઓછું હોય એમ મને કહે છે કે ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ ના મળે ત્યાં સુધી મારી એમના મોતની જાણ કોઈને ન કરવી. હા, એવી સલાહ મેં જ આપેલી. તમે શા માટે? તારા ભલા માટે અને મરનારની પ્રતિષ્ઠા માટે. એ નહીં ભૂલવું જોઈએ સુમિત્રા કે મરનાર જેપી તારો પતિ અને મારો મિત્ર હોવા ઉપરાંત એક લગ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પણ હતો. એના મોત પછી લોકો કાદવ ન ઉછાળે એ જોવાની મારી સૌથી પહેલી ફરજ સમજું છું. અરે પણ કાદવ ઉછળવાનો સવાલ જ ક્યાંથી આવે છે? મેં પોલીસને પર્સનલી રિક્વેસ્ટ કરી હતી કે એમના મૃત્યુને છુપાવવા માટે મારી પાસે કારણ છે, એટલે મને થોડોક સમય આપો. મારા પિતાને મળ્યા પછી હું લેખિતમાં સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર હતી ને, અને તે પ્રોમિસ્ડ મી. યા, એન્ડ ધે કેપ્ટ ધેર પ્રોમિસ. મિનિસ્ટર લેવલથી પોલીસ ઉપર દબાણ હતું કે જેમ બને તેમ જલ્દી આ કેસનો ઉકેલ કરવો અને ત્યાં સુધી કોઈ પણ જાતની ચકચાર જાગવા દેવી નહીં. તારા સર્વન્ટ્સને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું કે કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આપવા નહીં. નોટ ઓન્લી ધેટ, અહીં આસપાસના લોકોને પણ એમ કહી દેવામાં આવેલું કે જેપી હાર્ટના મરીજ છે અને એટલા માટે એની તબિયત ખરાબ થઈ છે અને એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એના મોતની વાત જે તું છુપાવવા માંગતી હતી એ તો આમ પણ છુપાઈ જાત. જો જો આ પરિસ્થિતિએ વળાંક ન લીધો હોત તો. કેન યુ એક્સપ્લેન મી ધીસ? આખા બનાવને ટોપ સિક્રેટની જેમ ટ્રીટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ સુધા, એટલીસ્ટ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ના આવી જાય ત્યાં સુધી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવાની કેટલી વાર છે? રિપોર્ટ આવી ગયો છે સુમિત્રા. તો પછી શેની રાહ જોવાય છે? તારે નથી જાણવું કે રિપોર્ટમાં શું છે? ગિરિવરસિંહજી, અત્યારે હવે હું રિપોર્ટમાં શું? તમે કેવાશ માંગો છો? પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમુક સંજોગ એવા ઉભા થયા છે સુમિત્રા કે મારે તને અમુક ચોક્કસ પ્રશ્નો પૂછવા પડે. ડ્યુટી પરના ઓફિસરને એવો કોઈ રાઈટ નથી, તેમ છતાં એને મને આમ કરવાની સંમતિ આપી છે. નાઉ આઈ વોન્ટ ટુ આસ્ક યુ સમ ક્વેશ્ચન્સ ઇફ યુ ડોન્ટ માઇન્ડ સુમિત્રા. યા, બોલો, શું પૂછવું છે તમારે? તારું શું માનવું છે જેપીના મૃત્યુ વિશે? ગિરિવરસિંહજી પ્લીઝ. નહીં નહીં, ક્યારે નહીં, ક્યારે નહીં એમ નથી પૂછતો, પણ કેમ થયું એમ તો તું કહી શકીશ ને મને? યા, ઓફ કોર્સ. બસ અહીંયા જ, અહીંયા જ બેસીને અમે વાતો કરી રહ્યા હતા અને અચાનક શી વોઝ નો મોર. હાર્ટ ફેલ? આઈ થિંક સો. યુ થિંક સો? યુ આર નોટ શ્યોર? આઈ એમ નોટ શ્યોર, કારણ કે આઈ મીન એવું જ થયું હોવું જોઈએ, કારણ કે હાર્ટ એટેક તો નહોતો જ. નો, ઈટ વોઝ નોટ હાર્ટ એટેક, ઈટ વોઝ નોટ હાર્ટ ફેલ, બલકે જેપી નું ખૂન થયું હતું. વોટ? જેપી નું ખૂન? એ શક્ય નથી. જેપી નું ખૂન કરવામાં કોને ફાયદો થાય? એનો સાચો જવાબ તું જ આપી શકે એમ છે સુમિત્રા. ગિરિવરસિંહજી, એમ પોલીસ માને છે. હું કઈ સમજી નહીં. નહીં સુમિત્રા, બીંગ એન ઇન્ટેલિજન્ટ પર્સન યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે તારી એકો એક વર્તણૂક તારા પર શંકા લાવવા માટે પૂરતી છે. જેપીના ખૂનની શંકા?
મારા પર કે રિવર્સ એ ચી જેપી આઈ લવડ હિમ એન્ડ યુ નો ધેટ વેરી વેલ ધેટ આઈ લવડ હિમ યા આઈ નો ધેટ યુ લવડ હિમ અને એટલા જ માટે હું અહીંયા આવ્યો છું Sumitra, I'm a retired officer, yet I've come here. Because I know that you loved him. Sumitra. Dhyan thi mari baat sambhalo. Jo, hun ya koi police officer tarike nathi aavyo, balki ek dost tarike aavyo chho. Tane madadrup thavani aasha sathe. Pan e mate tare mane madad karvi padshe, right? હું તમને શું મદદ કરી શકવાની તમે મને કહો છો ત્યારે મને ખબર પડે છે કે જેપીનું ખૂન થયું છે કેવી રીતે થયું છે તો હજુ સુધી મને નથી ખબર જેપીને ઝેર આપવામાં આવ્યો હતો સુમિત્રા એ અશક્ય છે આમાં શક્યતાનો સવાલ જ નથી અશક્યતાનો કોઈ સવાલ જ નથી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કન્ફર્મ કરે છે ઉલટાનું એ ઝેર કયા પ્રકારનું હતું એ જાણી શકવાને લીધે એ ઝેર ક્યારે અપાયો એ સમય પણ નક્કી થઈ ગયો જેર રાતના 8 અને 9 ની વચ્ચે આપવામાં આવ્યો સુમિત્ર જેપીની બ્રાન્ડીમાં જેર મેળવવામાં આવ્યો હતો વોટ બ્રાન્ડી યસ બ્રાન્ડી ગ્લાસ અને બ્રાન્ડી બોટલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા એમાં પણ જેર હતો અને બ્રાન્ડી ગ્લાસ પર તારા ફિંગરપ્રિન્ટ્સ હતા સુમિત્ર નો ઇટ્સ નોટ ટ્રુ આ હકીકત છે અને સાબિત થઈ ચૂકી છે હું કબૂલ કરું છું કે જેપીને બ્રાન્ડી મેં મારા હાથે આપી હતી કબૂલ કરું છું તમારી સામે કે જેપીને બ્રાન્ડી મેં મારા હાથે આપી હતી પણ મારી પહેલા તો જુગલ કિશોરે આપી હતી તમે કેવી રીતે જાણ્યો યા એ રાત્રે જ્યારે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે રૂમમાં ગયો ત્યારે જેપીના હાથમાં ગ્લાસ ઓલરેડી હતો એના ઉપર જુગલ કિશોરના ફિંગરપ્રિન્ટ્સ પણ હતા પણ એ ગ્લાસમાં જેનું નામો નિશાન પણ નહોતું એક મિનિટ એટલે તમે એમ કહેવા માંગો છો કે જુગલ કિશોરે એમને બ્રાન્ડી આપી અને મેં બ્રાન્ડી આપી એના વચગાળામાં ધેટ્સ રાઈટ તારા સર્વન્ટ્સ કહેવા મુજબ થોડી વારમાં જુગલ કિશોર ત્યાંથી નીકળી ગયો જેપી અંદરથી બહાર આવ્યો ડ્રિંક્સ માટે ઓર્ડર કર્યો સર્વન્ટ ટ્રોલી લઈ આવ્યો તે ડ્રિંક્સ સર્વ કરવાની શરૂઆત કરી એનો અણસાર આવતા એ જતો રહ્યો Do you think એની પાસે ખોટું બોલવાનું કોઈ કારણ હોય? હા. ના ના. No not at all. Why should he? In fact, એ બહુ જ બન્યું તું. So you say it is very simple. પણ એમ જોવા જઈએ તો થોડોક વખત માટે તમે પણ અંદર ગયા છે તાને. Okay. તો તું એ સ્ટેન્ડ લેવા માંગે છે? No. Please don't misunderstand me. મારે ફક્ત એટલું જ પૂછવું હતું કે જેપીના ખૂનની શંકા મારા પર જ શું કામ કારણ કે પોલીસ સામે તે સ્ટેટમેન્ટ આપ્યું છે કે તારા પિતાની હાજરી વગર તું કંઈ પણ વાત નહીં કે હા પણ ધેન વોટ્સ રોંગ ઇન ધેટ નથિંગ રોંગ ઇન ધેટ પણ જ્યારે પોલીસે તારા પિતાનું નામ પૂછ્યું ત્યારે તે અચકાતા જુગલ કિશોરનું નામ આપ્યું અને એ સાથે જેપી જોડે તારા લગ્નનું રહસ્ય ઉકેલાઈ ગયું પણ એમાં રહસ્ય કેવું અમારા લગ્ન જગ જાહેર હતા જગ જાહેર અને ચર્ચાસ્પદ પણ 70 વર્ષ સુધી અપરિણિત રહેનાર કરોડપતિ જમનાદાસ પરમાનંદ એક મામૂલી નર્સ સાથે લગ્ન શું કામ કરે પણ જો એ નર્સ નો પિતા એ કરોડપતિ નો સેક્રેટરી હોય તો વાત બહુ સરળ બની જાય છે એટલે 20 વર્ષ સુધી જમનાદાસ પરમાનંદ ના સેક્રેટરી રહી ચૂકનાર જુગલ કિશોર ને એટલી તો ખબર જ હોય કે એના માલિક ને કોઈ ડાયરેક્ટ વારસદાર છે જ નહીં પોલીસ નું એવું માનવું છે કે તારા પિતા જુગલ કિશોરે આ વાત તને કરી અને એટલા જ માટે જેપી જોડે લગ્ન કરવા તું તૈયાર થઈ ગઈ ના ના આ સાચું નથી આ હકીકત ઇટ્સ લોજિકલ ઇટ ડઝ સાઉન્ડ લોજિકલ મેરેજ સર્ટિફિકેટ માં લગ્ન વખતે તારી ઉંમર 34 વર્ષની છે અને જેપીની ઉંમર 70 વર્ષની લગ્નનો હેતુ લગ્ન સુખ માણવાનો હોય એવું તો કોઈ જ નહીં માને જો તમે કહો છો એ પ્રમાણે હોય તો પણ એમનું ખૂન કરવાથી મને શું ફાયદો અમે લગ્ન પછી તો એમના બધા જ પૈસાની માલિક હું એકલી જ થઈ જાઉં છું
જીવતા જીવત મને કોઈ વાતની કમી હતી નહીં, તો પછી એમનો ખૂન કરવાથી મને શું ફાયદો થાય? Now this is a bit embarrassing, Sumitra. પોલીસ એમ માને છે કે, mind you, આ મારી માન્યતા નથી. પોલીસ એમ માને છે કે જેપી સંસારના બધા સુખ તારા ચરણમાં મૂકી શકવાને સમર્થ હોવા છતાં એક સુખથી તારે વંચિત રહેવું જ પડે. અને આઈ એમ સોરી ટુ યુઝ ધ વર્ડ શરીર સુખ. અને જો તને એની ઓળ સાલવા લાગે તો તારી આ જાહો જલાલીનું કારણ ખુદ તારા માર્ગની આઠખેલી રૂપ બની જાય તારું આ લગ્ન બંધન. માત્ર શરીર સુખ ખાતર હું મારા જેપીનું ખૂન કરું એવી હલકી કક્ષાની તમે મને જાણી લીધી છે? પોલીસ એવું માને છે. મેં મારી માન્યતા હજુ નથી બાંધી. લુક સુમિત્ર, હું અહીંયા તારો માણસ થઈને તારી વાત સાંભળવા આવ્યો છું. ફક્ત તારી વાત. ઓકે, એન્ડ ફોર ધેટ યુ વિલ હેવ ટુ ટેલ મી ધ ટ્રુથ, ધ હોલ ટ્રુથ એન્ડ નથિંગ બટ ધ ટ્રુથ. હું આવું ત્યાં સુધી કંઈ જ બોલતી નહીં, અને કોઈ રસ્તો ન દેખાય તો બધું સાચે સાચ કહી દીધું છે. સત્યથી મોટું બીજું કોઈ શસ્ત્ર નથી, અને તું કોઈ ગુનો તો નથી કરી રહી. માત્ર તારી સલામતી ખાતર જેપીના મૃત્યુને તું થોડી વાર માટે સંતાડી રાખે છે, એટલું જ બસ. ઓકે ગિરિવર્ષજી, આઈ વિલ ટેલ યુ ધ ટ્રુથ. And I'm sure you will not have to regret. ગિરિવર્ષજી, મેં એમના મૃત્યુની વાત છુપાવવાની કોશિશ કરી હતી, પણ હત્યાની નહીં. કારણ કે હત્યા વિશે મને ત્યારે પણ ખબર નહોતી અને અત્યારે પણ ખબર નથી. તો પછી 12 કલાક સુધી એના મૃત્યુને છુપાવવાનું કારણ શું? કહું છું ગિરિવર્ષજી, હું તમને બધું જ કહું છું. અમારા લગ્ન પહેલા જેપીએ એક વિલ બનાવ્યું હતું. એ વિલ પ્રમાણે એમની બધી જ દોલત ધર્માદામાં જતી હતી. પણ અમારા લગ્ન પછી અત્યારે જ એમણે એક નવું વિલ ડ્રાફ્ટ કરાવ્યું, અને એ વિલ પ્રમાણે એમની તમામે તમામ સંપત્તિની એકમાત્ર વારીસ હું બનતી હતી. અને આ વિલ આજે રજીસ્ટર થવાનું હતું, પણ એ પહેલાં જ અચાનક ગઈકાલે રાતના એમનું મૃત્યુ થઈ ગયું. માઇન્ડ યુ, ખૂન થયું છે એ વાતની મને ખબર નહોતી. હવે સ્વાભાવિક છે, એમનું મૃત્યુ જાહેર થાય એ પહેલાં જો વિલ રજીસ્ટર ન થાય તો આ વિલ રદ પાતલ ગણાય. એટલે આજે 11 વાગે મેજિસ્ટ્રેટ સામે વિલ રજીસ્ટર થાય ત્યાં સુધી મેં એમના મોતની છુપાવવાની કોશિશ કરી. એટલે એ વિલ રજીસ્ટર થાય ત્યાં સુધી? જી. અને વિલ રજીસ્ટર થાય પછી શું કરવા ધારતી હતી? એમના મૃત્યુની વાત જાહેર કરી દીધી હોત. કઈ રીતે? એટલે એમ કે અંતિમ ક્રિયા વખતે ડોક્ટરના ડેથ સર્ટિફિકેટની જરૂર પડે છે એની તને ખબર નથી? બીંગ એ ક્વોલિફાઈડ નર્સ. ઓફ કોર્સ આઈ નો. તો પછી ડોક્ટર આવે ને એને ખબર ન પડી જાય કે 12 કલાક પહેલા આનું મૃત્યુ થયું હતું, 57 મેમ સર્ટિફિકેટ લખી આપે? એ તો જેવો ડોક્ટર. લુક સુમિત્રા, લુક, હું તને અહીંયા મદદ કરવા આવ્યો છું, રાઈટ? ડોન્ટ મેક ઇટ ડિફિકલ્ટ ફોર મી. અરે પણ હું તો તમને સત્ય જ જણાવી રહી છું ને. ઓલરાઈટ ઓલરાઈટ, એવો ડોક્ટર શોધવા તું ક્યાં જવાની હતી? મારા પિતાએ મને મદદ કરી હોત. ખૂન થયું છે જાણવા છતાં? માઇન્ડ યુ, ખૂન થયું છે એ વાતની મને જાણ નહોતી. અને આમે તમામ મિલકત મારા નામે થતી હોય અને એ વિલ થોડા કલાક માટે રદ બાતલ થતું હોય તો કોઈ પણ પિતા પોતાની પુત્રીને મદદ કરે એ વાત સ્વાભાવિક નથી. ઓકે ઓકે, એટલે તું આ વિલની વાતને વળગી રહેવા માંગે છો, રાઈટ? આમાં વળગી રહેવાનો સવાલ જ નથી. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. ઓકે, લેટ મી ગેટ ઇન સ્ટ્રેટ. એટલે જ્યાં સુધી આ વિલ રજીસ્ટર ના થાય ત્યાં સુધી તું જેપીના ખૂનની વાત છુપાવવા માંગતી હતી? ખૂનની નહીં, મૃત્યુની. ગિરિવર્ષજી, મૃત્યુની. ખૂન થયું છે એ વાતની મને ખબર નહોતી. પણ એટલી તો ખબર હતી ને કે નવું વિલ છે. હા. અને રજીસ્ટર થવાનું બાકી છે. હા. અને એટલા માટે તે જેપીના મોતની વાત છુપાવી. હા. નો, કમ ઓન સુમિત્રા, જો તને ખબર છે કે હું તારી મદદ કરવા અહીંયા આવ્યો છું, અને છતાં તારાથી મારી સાથે જૂઠું બોલ્યા વગર ચાલતું નથી તને? ગિરિવર્ષજી, હું જૂઠું નથી બોલી રહી. અરે હર જૂઠાણું છે તારું, આ સદંતર જૂઠું બોલી રહી છો તું. જેપીનું નવું કે જૂનું કોઈ વિલેજ નથી. બેવકૂફ સમજે છે પોલીસને?
And am I a fool? Am I not? જે ભી પોતાનું કોઈ પણ ફીલ કરે તો મને કયા વગર કરે જ નહીં. ઉલટાનું હું એને કહેતો કે એ ડોસા, આ શું બધું બાંધીને લઈ જવું છે? વેલ કર નાખ વેલ. તો કહેતો મને કે મારી દોલત પચાવી શકે એવું દુનિયામાં કોઈ હજી સુધી પેદા નથી થયું. કહેતો મને ઉપરવાળાએ મારે માટે સ્પેશિયલ જગ્યા કરવી પડશે. હું જુઠ્ઠું નથી બોલતી. શક્ય છે કદાચ એમણે તમને આ વાત ન કરી હોય. Then there will be some record somewhere, isn't it? જેવી જેવી મહાન વ્યક્તિનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થાય, પોલીસ સૌથી પહેલો વિચાર એ જ આવે કે આનાથી ફાયદો કોને થાય. તપાસની અડધી કલાકમાં એ લોકોએ જાણી લીધો કે કોઈ પણ વકીલ કે સોલિસિટર પાસે આવા કોઈ વિલનો કોઈ રેકોર્ડ જ નથી. મને આમાંથી કંઈ જ સમજાતું નથી, પણ એ વાત નક્કી છે કે એમનું નવું વિલ છે. ઓકે, એ વિલ છે તારી પાસે? ના. એ કોઈ બીજા પાસે હોઈ શકે? પોસિબલ છે. બાકી હોવું જ જોઈએ. તમે જેમ કહ્યું એ પ્રમાણે હું વર્તી છું. કરેક્ટ, પણ શા માટે? કારણ કે મને તમારા પર વિશ્વાસ છે, ભરોસો હતો. ઉંદર જેમ પાંજરામાંથી બહાર નીકળે એ રીતે કલકત્તાથી મુંબઈ આવી ગઈ, કારણ કે તને મારામાં વિશ્વાસ હતો. આઈ બેક ટુ ડિફર સુમિત્રા, વિશ્વાસ નહીં અંધવિશ્વાસ હતો. કરોડો માણસો જે જિંદગીભરની કમાણીમાં નથી મેળવી શકતા, તને આંખના પલકારામાં મળતું દેખાયું, માટે તું આંધળી ભીંત થઈ ગઈ હતી. આ એક ભયાનક સપનું છે. Tell me I'm dreaming. No, Sumitra, your dream is over. એક તચુકડી જાહેરાતમાં તે તારી જિંદગીની સફળતા જોઈ, એ તારા સપનાની શરૂઆત. એક વર્ષ જાજરમાન જિંદગી ભોગવી, એ તારી સપનાની પરાકાષ્ઠા. અને જેપીનું મોત, એ તારા સપનાનું અંત. સુમિત્રા, એટલે મારા જેપીનું ખૂન તમે કર્યું? યસ. કેવી રીતે? રજવાડી રમતના રમનાની રીત પણ રજવાડી હોય છે સુમિત્રા. એ ઝેર હંમેશા મારી વીટીમાં રહેતું. મોકો મળ્યો અને ઝડપી લીધો મોકો. ઓ ગોડ, એટલે તમે પહેલેથી પ્લાન કર્યો હતો એમને ખૂન કરવાનો અને ત્યાર પછી જાહેરાત આપી? રાઈટ. કારણ કે તમારે ખૂનનો આરોપ મારા માથે લગાવવો હતો. પ્રિસાઇસલી સુમિત્રા, પ્રિસાઇસલી. અરે પણ હું ચૂકા, મેં તમારું શું બગાડ્યું હતું? કાળિયાર જેવા નિર્દોષ પ્રાણી એના શિકારીનું કોઈ બગાડ્યું નથી હતું સુમિત્રા. અને કયું અભૂત કાળિયાર એનું શિકાર બનવાનું છે એને શિકારીને ક્યાં ખબર હોય છે? એ તો ખંત અને ધીરજપૂર્વક હિંસક પ્રાણીઓના અફાત જંગલમાં રાજ હતો, બેસી રહે જાલ બિછાવીને અને એમાં એકાદ કાળિયાર ફસાય અને પછી એની ખાલ ઉતારી એની મોં માગી કિંમત વસૂલ કરી છે કે હું સુમિત્રા જાહેરાતની જાળ બિછાવીને બેઠો તો ધીરજપૂર્વક, એમાં તું ફસાય? હું કોઈ અભૂત કાળિયાર નથી જુગલ કિશોર, કે તમે નિશાન માંડો ને હું વિંધાઈ જાઉં. એક વર્ષ પહેલા ઓશિયાળી બનીને સાસરો માંગવા આવેલી સુમિત્રા સમજો છો તમે મને? હું જમના દાસ પરમાનંદની પત્ની છું. તારી જીવતી. ઓલ યોર સેલ્ફ યંગ લેડી.
સીધા મુકાબલામાં તું મારો સામનો કરી શકે એમ નથી અને બીજી કોઈ લડત માટે તારી પાસે કોઈ શસ્ત્ર નથી સુમિત્રા. સત્યથી મોટું કોઈ શસ્ત્ર નથી. આ તમે જ મને શીખવાડ્યું હતું ને. અચ્છા અર્ધું સત્ય તો હું કહી ચૂકી અને બાકીનું હવે કહી દઈશ. શું કહેશે તું? કહેશે એટલી વધારે ફસાશે. એ જ કે તમારી જાહેરાતના જવાબમાં હું તમને મળી. તમારી વિકૃત યોજનાના પ્લાનથી મને અજાણ રાખીને પોતાના સ્વાર્થ માટે તમે મને ફસાવી. મેં તને ફસાવી સુમિત્રા? મારી સગી પુત્રીને હું ફસાવું સુમિત્રા? ઇઝ ઇટ પોસિબલ? પણ હું તમારી સગી પુત્રી નથી. તમે મને દત્તક લીધી છે. દત્તકના દસ્તાવેજ પર સહી કરી દીધી. દસ્તાવેજ મેં ફાડીને ફેંકી દીધો છે સુમિત્રા. કારણ કે જે દિવસે તું એમ કે તું મારી દત્તક પુત્રી છે, હું તને ખોટી પુરવાર કરી શકું કે ના, તું તો મારી સગી દીકરી છે. પણ શું કામ? શા માટે? મારી જાહેરાત ભૂલી ગઈ સ્વીટહાર્ટ. ગુજરાતી ગર્લ વિથ બેંગાલી બેકગ્રાઉન્ડ પ્રિફર્ડ. મેં તારી પસંદગી એટલા માટે કરી હતી કારણ કે તું ઢાકાની છે અને હું પણ પોતે ઢાકાનો છું. બાંગ્લાદેશના લડત દરમિયાન દરેકે દરેક ઓફિસીસ નાશ થઈ ગઈ હતી, એટલે તારો કે મારો કોઈ રેકોર્ડ રહ્યો નથી. એટલે તું એ પુરવાર કરી શકે એમ નથી કે તું મારી સગી પુત્રી નથી. પણ આવી રીતે મને તમારી દીકરી સિદ્ધ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? કરોડોના મિલકતનો માલિક રાતોરાત બની જઈશ સુમિત્રા. કરોડોના માલિક રાતોરાત બની જઈશ. જેપીના મૃત્યુ પછી જેપીની તમામ મિલકત તારી કબૂલ. પણ તે જો જેપીનો ખૂન કર્યો હોય અને મારી સગી પુત્રી હોય તો જેપીની આખરી માલિકી મારી. એક વાત હજુ રહી જાય છે. તમારા જાહેરાતનો પત્ર જે મારી પાસે છે. નહીં સુમિત્રા, એ પત્ર મેં મારી રીતે મેળવી લીધો અને બાળી અને વાતાવરણમાં ભેળવી દીધો. તમારી જાહેરાત? મુંબઈ સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જાહેરાત કેલકટાથી આપવામાં આવી હતી અને 6 મહિના સુધી કેલકટામાં હતો, એનો કોઈ રેકોર્ડ જ નથી સુમિત્રા. હજુ એક વાત રહી જાય છે. યસ માસ્ટર બ્રેન, એક વાત રહી જાય છે. વોટ? ખૂનનું કારણ જે તમારી પાસે છે મારી પાસે નથી. કારણ કે જેપી સાથે લગ્ન કર્યા પછી આમે હું એમની તમામ દોલતની માલકીન બની જાઉં છું. એટલે એમના જીવતા જીવત જો મારી પાસે બધું જ આવી જતું હોય, મને કોઈ વાતનું દુઃખ ન હોય, તો એમનું ખૂન કરવાનું કારણ મારી પાસે છે જ નહીં. એટલે કે એમના ખૂનનું કારણ. કારણ હતું સુમિત્રા, અને એટલું જબરદસ્ત કારણ હતું કે ખૂન કરવા સિવાય તારી પાસે કોઈ છૂટકો જ નહોતો. ભાગ સુમિત્રા ભાગ. તારી દોળા એટલી દોતમુખ, ધરતીનું પેટાળ ફોડીને ફૂટવાનું જે કારણ સુમિત્રા જમણાદાસને જમીન દોસ્ત કરવા માટે અને જેબીના સમગ્ર સામ્રાજ્ય પર જેકેના નામથી રાજ કરવા સર્જાયેલો જુગલ કિશોર એના અરમાનની ઇમારત બનાવશે સુમિત્રા, અને તું તું એના પાયામાં કાંગરો બનીને ધરમાઈ જઈશ. ના જુગલ કિશોર, ના. આ સુમિત્રાનું મોત આવી જાય તો પણ એ ગોજારી ઇમારતનો કાંગરો નહીં બનાવવા દઉં હું. કારણ કે ઇમારતના પાયામાં સુમિત્રા નહીં, સુમિત્રાનું સુહાગ ધરબાયું છે. જેપી, તમે તો મને પ્રામાણિક ગણતા હતા ને, હવે મને કોઈ વાતનો મોહ નથી રહ્યો. અરે મારો સાહેબો ચાલી ગયો પછી સાહેબીને શું રડવાનું? જીવતા ખોડિયાને જિંદગી કેવી અને મોત કેવી? પણ એક ચીજ વિશે બાકી છે હજુ સુધી. આ પ્રપંચના પરદાને ચીરીને સોસરવી નીકળી જાય મારા સુહાગના શ્રીફળની ભાંગેલી કાચલી. બસ આ એક જ ચીજ વિશે બાકી છે અને કોઈ રસ્તો નથી દેખાતો. જે આત્મા ડંખે નહીં એ સત્ય અને માયલો બતાવે એ માર્ગ સુમિત્રા. સંજોગથી હું કોઈ દિવસ ડરતો નથી, એનો સામનો કરું છું. જે પરિસ્થિતિ હોય એને એમની એમ સ્વીકારીને એમાંથી જ માર્ગ શોધું છું સુમિત્રા. શાંત ચિત્તે સ્વસ્થ બનીને શોધું છું ને માર્ગ હંમેશ મળે છે, હંમેશ મળે છે. યસ જુગલ કિશોર, નાવ યુ વિલ હેવ ઇટ. ભૂલ હોવી જોઈએ પણ મળતી નથી, એન્ડ ધેટ્સ અ ફેક્ટ.
તે બોમ્બે સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રેકોર્ડ્સ તપાસ્યા? યા, બટ ઓફ નો યુઝ, કારણ કે બંને જ એડવર્ટાઇઝમેન્ટ કલકત્તાથી અપાયેલી. ઓકે, પણ એડવર્ટાઇઝમેન્ટ હતી. ઓફકોર્સ. ઓકે, ધેટ મીન્સ કે સુમિત્રા સાચું બોલે છે. ટુ મોર થિંગ્સ ગિરિવાસીજી. 20 જાન્યુઆરી 1981 ના રોજ કલકત્તા બોમ્બેની રિટર્ન એર ટિકિટ સુમિત્રા દેવીના નામે બોમ્બેથી બુક કરવામાં આવેલી 16 જાન્યુઆરીએ. વોટ? યસ, પણ ટિકિટનું બુકિંગ કોણે કરાવ્યું હતું એ જાણી શકાયું નથી. પણ કોઈકે બોમ્બેથી બુકિંગ કરાવેલું એટલું તો નક્કી. કોઈકે કરાવ્યું હતું એમ કહી શકાય, પણ કોણે કરાવ્યું હતું એ સાબિત ન કરી શકાય. હા, પણ એ તો સાબિત કરી શકાય કે સુમિત્રા સાચું બોલે છે. વન મોર થિંગ, સુમિત્રા દેવીના નામનું હોટેલ ઓબેરોય ટાવર્સમાં બુકિંગ હતું. વોટ? યસ. અને એ બુકિંગ કોણે કરાવેલું? Another dead end. Can't be trust. We are dealing with a bloody very clever son of a bitch. Sumitra એમ કહે છે કે જુગલ કિશોર એને દત્તક લીધેલી, અને જુગલ કિશોરનું સ્ટેટમેન્ટ છે કે સુમિત્રા એની સગી દીકરી છે. તો એનો બેકગ્રાઉન્ડ વગેરે તે કઈ તપાસ્યો? હા, મેં ચેક કર્યા, પણ કોઈ ફાયદો નથી. કારણ કે સુમિત્રા દેવીની જેમ જુગલ કિશોરનો પણ બાંગ્લાદેશની લડત પછીના બધા જ રેકોર્ડ્સ મળે છે, પણ બાંગ્લાદેશની લડત પહેલાંનો કોઈ જ બેકગ્રાઉન્ડ મળતો નથી. જુગલ કિશોર ક્યારે આવે છે? ક્યારે? ઓ, ઇઝ એક્સપેક્ટેડ એની મોમેન્ટ. ઓકે. તબલકર, અડધો કલાક હજુ મને આપી દે પ્લીઝ. જસ્ટ હાફ એન અવર. તે મારી કારકિર્દીની 24 કલાક માટે ઇજ્જત રાખે છે. હું જસ્ટ અડધો કલાક તારી પાસે વધુ માંગુ છું પ્લીઝ. ગિરિવરસિંહજી, જુગલ કિશોર વિરુદ્ધ આપણી પાસે એક પણ પુરાવો નથી, અને જેટલા પણ સંજોગો છે બધા જ સુમિત્રા દેવી તરફ આંગળી ચીધી રહ્યા છે. આઈ નો દાબોલકર, આઈ નો. બે જબરજસ્ત વિરોધાભાસ એકબીજા સામે ટકરાય છે. હત્યાના સંજોગો અને હત્યારાની પ્રકૃતિ. હત્યાના સંજોગો એ સુમિત્રાની વિરુદ્ધ જાય છે એમાં કોઈ શંકા નથી, પણ હત્યારાની પ્રકૃતિ એ સુમિત્રાની પ્રકૃતિ નથી. હા, પણ એમનું વર્તન ખૂનીનું છે. કાન્ટ યુ સી ધેટ? 12 કલાક સુધી એમણે જેપી સાહેબના મૃત્યુની વાત છુપાવી રાખી. પોલીસને પેટ છૂટી વાત કરતા નથી, તમને અડધી વાત કરે છે, અને બાકીની વાત પછી પાછા બોલાવીને કરે છે. જો એમના મનમાં પાપ નથી તો એમણે આ પ્રકારનું વર્તન કરવાની જરૂર શું છે? વર્તનના પણ બે પાસા હોય છે, હત્યા પહેલાનું વર્તન અને હત્યા પછીનું વર્તન. હત્યા પછીનું વર્તન એ સુમિત્રાની વિરુદ્ધ જાય છે એમાં કોઈ શંકા નથી, પણ હત્યા પહેલાનું વર્તન એને હું સાક્ષી છું. એ ઘટનાને એની પડે પણ એની ક્ષણે ક્ષણ હું ફિલ્મના કચકડાની જેમ જોઈ જાઉં છું. મને માં નાનો સરખો પણ અણસાર ક્યાંય નથી દેખાતો કે જેના આધાર પર હું સુમિત્રા પર આંગળી ચીંધી શકું. પણ ગિરિવરસિંહજી, આઈ નો આઈ મે બી રોંગ. આઈ મે બી રોંગ, બટ આઈ વોન્ટ ટુ બી પ્રૂવ્ડ રોંગ. હું બોલકર એટલે તને કહું છું, જસ્ટ જસ્ટ અડધો કલાક મને આપ. કીપ આઉટ ઓફ ઇટ. આઈ લિવ ઇટ ઓન મી. ઇફ આઈ એમ રોંગ, આઈ બેક ઓફ ફ્રોમ ધીસ કેસ, બટ આઈ એમ શ્યોર યુ વિલ નોટ હેવ ટુ રિગ્રેટ. ગિરિવરસિંહજી, ઇફ યુ આર રોંગ, કાલે સવારે છાપાઓમાં ચર્ચા થશે કે માત્ર સુમિત્રા દેવીને બચાવવા માટે પોલીસે આખા કેસને 24 કલાક સુધી દબાવી રાખ્યો. ઓકે, તો એ આખી વાતનો હું જવાબદાર છું એવું લેખિત સ્ટેટમેન્ટ તને આપી દઈશ. ધવલકર, મારી ઉજ્જવળ કારકિર્દી ભલે રગદોળાઈ જાય, મારા દોસ્તની મૃત્યુનું રહસ્ય જો હું નહીં ઉકેલું તો એની આત્માને સદગતિ નહીં થાય. પ્લીઝ, જસ્ટ હાફ એન અવર. Very well. I shall follow your instructions. But just for half an hour only. Nahulgar. Yeah. Thank you so much. Thank you. You're welcome. Sir, Mr. Jugal Kishore. All the best. Thank you. Jati vakti ne sathe vaat nahi karto. સુમિત્રા, સુમિત્રા જી. સુમિત્રા, જો તું સાચી હોઈશ તો તારો વાળ પણ વાંકો નહીં થાય, અને જો તું જુઠ્ઠી પુરવાર થઈ તો મારે હાથે તને ફાંસીને માછડે લટકાવી દઈશ, એટલું યાદ રાખજે. હું તમારી ઋણી છું ગિરિવરસિંહજી. નહીં, ઋણ તો હું ચૂકવી રહ્યો છું મારી મિત્રતાનું, મારી દોસ્તીનું. જા, અંદર ચાલી જા.
અને ન બોલાવું ત્યાં સુધી બહાર નહીં આવતી. જી. બહાર આવીશ ત્યાં સુધી નિર્દોષ પુરવાર થઈ ગઈ હોઈશ અથવા હંમેશ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ હોઈશ. ચાલ સુમિત્રા. You know your duties. Yes, sir. Sanju Galen. Okay, sir. Sir, Jugal Kishore. Good morning. Good morning. Good morning, Jugal. Well, I'm our Angad Babache. You may go. Okay, sir. I suppose Dabolkar sahib aavya tha. Yeah. Yeah, I thought so as much. Yeah, I saw. Sumitra par warrant ikdu che. Je me atkavano prayatna karyo che. Em kehne ke Sumitra ne khoon karvanu karan ahi sudhi police passe j nathi aavyo. And besides, je bhi jeva maa manavni patni ne matra shanka na aadhar par giraftar karvi e yogya na ganai what you say. Thank you very much, Girivas ji. Thank you very much. Atlu tame karjo. બાકીનો મારા હાથમાં છે સર. હું સમજો ને. આવી અલોન આઉટ હિયર. એબ્સોલ્યુટલી. ઓલરાઈટ, મારી દીકરીને કોઈ ગુનેગાર સાબિત નહીં કરી શકે ગિરિવસીજી, અને હું એ થવાની દઉં. શી સેફ નાઉ. એટલે તું એને બચાવી શકે એમ છે? યા. કઈ રીતે? આઈ વોન્ટ ટેલ યુ ધેટ. કમ ઓન, યુ કાન્ટ સેવ હર. જો એ ગિલ્ટી છે તો તું એને બચાવી નહીં શકે. ગુનેગારને એની સજા થઈ જ જાય. કાયદાનો સિદ્ધાંત છે ગિરિવાસીજી, કાયદાનો સિદ્ધાંત છે. ભલે 10 ગુનેગારો ગુનો કરીને છટકી જાય, એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ. જો એ નિર્દોષ હોય તો. હા, જો એ દોષિત સાબિત ન થાય તો. અને સુમિત્રા દોષિત સાબિત નહીં થાય એની ખાતરી હું આપું છું તમને. પણ ગુનેગાર આજે તો કાલ સપડાઈ જાય છે અને સજા થઈ જ જશે. એ આવતીકાલ ક્યારે નહીં આવે ગિરિવાસીજી, હું એને આવવા નહીં દઉં. બટ યુ આર નોટ અ લીગલ માઇન્ડ જુગલ કિશોર. યુ આર નોટ અ લીગલ માઇન્ડ. કાલ સવારના કાયદાની કોઈ એવી આટીઘૂટી આવી જાય જેમાં સુમિત્રા સપડાઈ જાય. ત્યાંનો વિચાર કર્યો છે. પ્લીઝ, સુમિત્રાના ભલા ખાતર તને કહું છું. યુ મીન સુમિત્રાના ભલા ખાતર? યા. શ્યોર? યા, શ્યોર. એટલે હું તમારા પર ભરોસો રાખી શકું? ભરોસો તો આપણે ભવિષ્ય ઉપર રાખવાનો છે જુગલ કિશોર. યા, શ્યોર, ભવિષ્ય ઉપર. યા. I'm waiting for you, Jugal. Yeah, yeah, Giriwasiji. Actually, JP sahib, I'm doing a will banava maksad. Stop this nonsense. Stop this nonsense. આ વિલની વાયાતવાત મને સુમિત્રાએ પણ કરી છે, ઓકે? અને આ વાયાતવાત છે હું જાણું છું એટલા માટે કે જેપીના કોઈ પણ વકીલ કે સોલિસિટર પાસે આવા કોઈ પણ વિલનો કોઈ રેકોર્ડ નથી, ઓકે? રેકોર્ડ ક્યાંથી હોય ગિરિવાસીજી? એ વિલ હજી બન્યું જ નથી. જેપી સાહેબે જિંદગીમાં પહેલીવાર વિલ ડ્રાફ્ટ કરાવ્યો, હજી પરમ દિવસ સાંજની વાત છે. અને વિલ પ્રમાણે એને સુમિત્રાને એની તમામ મિલકતમાંથી બાકાત રાખી છે. નો, ઇટ્સ ઇમ્પોસિબલ, ઇટ્સ ઇમ્પોસિબલ. જેપી સુમિત્રાને ખૂબ ચાહતો હતો. નહીં, એમને જાણ થઈ ગઈ હતી કે સુમિત્રા મારી સગી દીકરી છે અને હું એને આ ઘરમાં નર્સ તરીકે લાવ્યો. ઇનફેક્ટ હી કોલ્ડ મી એન્ડ ટોલ્ડ મી ઇન સો મેની વર્ડ્સ, ડુ યુ રિયલાઇઝ ધેટ? મારા પર આક્ષેપ મૂકવામાં આવ્યો કે હું મારી દીકરીને એમની સાથે લગ્ન કરાવી એમની મિલકત હડપ કરવાનું મેં કાવતરું કર્યું છે. કેન યુ ઇમેજિન ધેટ? મેં કાવતરું કર્યું છે. બીજું શું શું કહ્યું? બીજું કહ્યું કે હાલ તુરત આ વાત દબાવી રાખવાની અને સુમિત્રાને આ વાતની જાણ ન થવી જોઈએ જો હું મારી અને સુમિત્રાની સલામતી ચાહતો હું તો. અને સુમિત્રાને આ વાતની જાણ ક્યારે થઈ? આઈ ડોન્ટ નો, આઈ રીલી ડોન્ટ નો. એક્ચ્યુઅલી કઈ એના હાથમાં એ લોકર છોતી હતી ત્યાં એના હાથમાં વિલના કાગળ આવી ગયા. ઓ, અને અચાનક એને ઉતાવળો એક નિર્ણય લીધો અને જેપીને જહેર આપી દીધું. છૂટકો જ નહોતો ગિરિવાસીજી, છૂટકો જ નહોતો. કારણ કે જેપી સાહેબ આજે બપોરની ફ્લાઇટમાં પેરિસ જઈ રહ્યા હતા. ડોન્ટ યુ રિયલાઇઝ? તમને યાદ નથી તે દિવસે? અંદર આપણે ત્યાં બેઠા હતા અને જેપી સાહેબે કહ્યું કે જુગલ, મારી બુકિંગનું શું થયું? તમે પૂછ્યું કયું બુકિંગ? હી સર, કે હું સુમિત્રાને સરપ્રાઈઝ આપવા માંગુ છું. યુ રિમેમ્બર ધેટ? યા, રિમેમ્બર. અને ત્યારે તો જેપી બહુ મૂડમાં હતો. ચહેરા પર મોરું પહેરીને વાત કરવા જાણીતો હતો જેપી સાહેબે, તમે નથી જાણતા. પણ આવતીકાલે તો એમની મેરેજ એનિવર્સરી. અરે, લગ્ન ઠુકરાવા તૈયાર થયેલા માણસના લગ્નતિથિ કેવી ગિરિવસીજી, એટલા માટે જવા માંગતા હતા કારણ કે કાલે એમની લગ્નતિથિ હતી. ડુ નો સમથિંગ? હી આસ્ક્ડ મી ફોર અ સિંગલ ટિકિટ. તને ખૂનની ખબર ક્યારે પડી? તને ખૂનની ખબર ક્યારે પડી? થઈ ગયા પછી. ખૂન
ખૂન થઈ ગયું ને પછી મને ખબર પડી. એકચ્યુઅલી સુમિત્રાએ મને ફોન કરીને કહ્યું કે એને પેલા વિલની જાણ થઈ ગઈ છે ને આવેશમાં આવીને જેપી સાહેબને ઝેર આપી દીધું છે. તેના મોતને છુપાવવાનું કારણ શું? ઇટ્સ વેરી ઓબ્વિયસ ગ્રીવન્સી. મારે એક ડોક્ટર શોધવાનો હતો સવારે કે જેપી સાહેબનું મૃત્યુ સવારે થયું છે, પણ એ પહેલાં તો વાત છતી થઈ ગઈ હતી. તું સુમિત્રાને ક્યારે મળ્યો? ગઈકાલે સાંજે. મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું બેટા આ બધું વ્યર્થ છે, વાવા છે, વાત બહાર નીકળી ગઈ છે. તો દિમાગ ફરેલ છોકરી મને કહે છે ડેડ યુ કીપ આઉટ ઓફ ધીસ. મને કહે છે કે યુ કીપ આઉટ ઓફ ધીસ. જેપી સાહેબને મેં ઝેર આપ્યું છે કે પુરવાર નહીં કરી શકે, અને 1 કરોડનો ચેક મને આપ્યો સર, મારું મૌન મેળવીને છટકી જવાનો 1 કરોડનો ચેક. કરો યુ નો સમથિંગ જુગલદાસ, આઈ ડોન્ટ બિલીવ ઇન અ સિંગલ વર્ડ ઓફ વોટ યુ સેડ. ઓકે, 1 કરોડનો ચેક. યુ ડોન્ટ બિલીવ મી? નો, આઈ ડોન્ટ બિલીવ. યુ ડોન્ટ બિલીવ મી એટ ઓલ? રાઈટ, નો. ઓલ રાઈટ, આરયો 1 કરોડનો ચેક. જસ્ટ હેવ અ લુક એટ ઇટ. A single return ticket. અને આ ગોજારું બિલ જેપી સાહેબના ખૂનનું હથિયાર બનાવવાનું. આઈ જસ્ટ કાન્ટ બિલીવ ધીસ ગ્રેવસીજી. મારી દીકરી મને લાંચ રિશ્વત આપે એન્ડ આઈ જસ્ટ. હું જમનાદાસ પરમાનંદ મારી સંપૂર્ણ સભાનતા સાથે આ વિલ કરી રહ્યો છું. મારી તમામ દોલતમાંથી મારી પત્ની સુમિત્રા જમનાદાસ પરમાનંદને બાકાત રાખું છું. એણે મારા સેક્રેટરી અને એના પિતા જુગલ કિશોર કૃષ્ણકાંત પારેખ સાથે હાથ મિલાવીને મારી મિલકત બચાવવાનું કાવતરું કર્યું છે, અને હું જમનાદાસ પરમાનંદ આ સાથે મારી તમામ મિલકત ભારત સરકારને સોંપું છું, અને મારી મિલકતમાંથી મારી પત્ની સુમિત્રાને ફારગત કરું છું. સુમિત્રા, 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 હવે તને કોઈ નહીં બચાવી શકે. ગિરિવરસિંહજી, પરંપરા, જુઠ્ઠાણાની પરંપરા ચલાવી તે, હા, મારી સામે જુઠ્ઠાણાની પરંપરા ચલાવી. હવે તારી આ જુઠ્ઠાણાની પરંપરાની આટી ગૂટીમાંથી પણ તને કોઈ નહીં બચાવી શકે. એક મિનિટ ગિરિવરસિંહજી, તમે મને વચન આપ્યું હતું કે તમે આ વાત આપણા બંનેની વચ્ચે રાખશો. નહીં, આ ગિરિવરસિંહના નગર રગમાં પોલીસ ઓફિસરનું લોહી દોડે છે. સત્ય જાણ્યા પછી આંખ ડાકા નહીં થાય. સત્ય જણાવી ચૂકી છો, એટલા માટે તો તમને ફોન કરીને અહીંયા બોલાવ્યા. શ્રી ગિરિવરસિંહજી, શ્રી, આઈ જસ્ટ ડોન્ટ બિલીવ ઇટ. તમે મને વચન આપ્યું, તમે મને જ નહીં જેપી સાહેબની દોસ્તીને છેદ દીધો. આ વખતે મને એક વાત ખૂંચી. કઈ? તારા હાથની વીટી મને ન ખૂંચી. કઈ કઈ વીટી? કઈ વીટી? તારા ખાનદાનની એકમાત્ર નિશાનીની વીટીની વાત કરો છો? અચ્છા, એ વીટી, એ આઈ થિંક એ ખોવાઈ ગઈ છે. ખોવાઈ ગઈ? ઇમ્પોસિબલ. ક્યારે ખોવાઈ ગઈ? આઈ ડોન્ટ નો. મારી નજર પડી અને અચાનક ઇટ વોઝ નોટ ધેર. નો નો, ઇમ્પોસિબલ. યાદ છે તને દિવસે મેં તારી પાસે વીટી માંગી ત્યારે તે કહ્યું કે આ નીકળતી નથી, બહુ ટાઈટ છે. ડુ રિમેમ્બર? યા, ઓફકોર્સ ઓફકોર્સ, બટ ઇટ્સ પોસિબલ. યુ નો, એક્ચ્યુઅલી હું નાવા ગયો હું કે હાથ ધોવા ગયો હું ત્યારે. હાથ ધોવા ગયો તો જેપીની અત્યારથી રંગાયેલા હાથ. ઓલે સાહેબ, ગ્રેવસજી, તમે મારા પર આક્ષેપ મૂકી રહ્યા છો, જેપી સાહેબના ખૂનનો આક્ષેપ મૂકી રહ્યા છો. યુ ડોન્ટ નો વોટ યુ આર ટોકિંગ અબાઉટ. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ એન્ડ આઈ કેન પ્રૂવ ઇટ. હું સાબિત કરી શકું એમ છું. શું સાબિત કરી શકું? હું ખૂની છું કારણ કે મેં મારી વીટી ગુમાવી? યા, આઈ થિંક યુ મસ્ટ બી જોકિંગ, ગ્રેવસજી. બટ ધીસ ટાઈમ જોક ઇઝ ઓન યુ. વોટ? યા, તારી ખાનદાની વીટી ઓપનેબલ હતી ને? તારી એ વીટી ઓપનેબલ હતી ને? ધેટ મીન્સ કે વીટીમાં એક ડાબલી હતી ને ડાબલી ઉપર એક ઢાંકણી હતી. યા, સો 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 વોટ? સો નથિંગ. એ ડાબલીમાં ઝેર હતો. એ ઝેર જેપીને આપવામાં આવ્યું. જેપીનું મૃત્યુ થયું. ટેલ મી યસ ઓર નો. વાયાત વાત કરો છો, ગિરિવસજી. આઈ થિંક આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. તમારે વાત કરવી હોય ને મારા સોલિસિટર એડવોકેટ સાથે વાત કરો. યુ મીન ટુ સે કે તે યુ ડોન્ટ કેન ઇટ? ઓફ કોર્સ નોટ. તું ગઈકાલ સુધી તારા હાથમાં રહેલી વીટી આજે અચાનક ક્યાં ગુમ થઈ ગઈ? ક્યાં ગુમ થઈ ગઈ છે ને જાણો તો એમના કે તે ગુમ થઈ ગઈ છે ક્યાં છે એનો જવાબ આપત તમને. નહીં, એ જવાબ તું નહીં આપી શકતે કારણ કે વીટી ગાયબ નથી થઈ. વીટી ગાયબ કરવામાં આવી છે. પોલીસે તારા પર ચાંપતી નજર રાખીને વીટી પાછી મેળવી લીધી છે, અને વીટી અત્યારે ક્યાં છે એ સવાલનો જવાબ માત્ર હું જ આપી શકું એમ છું, કારણ કે હું જાણું છું કે વીટી ક્યાં છે. એ વીટી મારી પાસે છે. હવે લખ, આ એ જ વીટી છે ને તારા ખાનદાનની એકમાત્ર નિશાની. હવે લખ. હશે એટલે હવે તમારા દોસ્તની પત્નીએ કરેલા ખૂનનો આરોપ તમે મારા પર મૂકવા માંગો છો? કેમ? એમના દોસ્તની પત્ની તમારી દીકરી નથી?
ઓફકોર્સ યુ આર માય ડોટર. તો પછી આપણા ખાનદાનની એક ને એક નિશાની એમના હાથમાં શું કરે છે? લઈ લો ને ડેડી. આ વીટી આપણા ખાનદાનની નિશાની નથી સુમિત્રા. આપણા ખાનદાનની નિશાની ને હું ન ઓળખી શકું? તમારી એક ને એક દીકરી. તમે બંને જણા ભેગા મળીને મને ફસાવવાનું કાવતરું કરી. કોઈ દીકરી પોતાના બાપને ના ફસાવે ભલે એનું પાપ પોકારે. હું મારી દીકરી નથી. ભલે એકવાર કહી દે મને કે હું તારી દીકરી. હોવા છતાં કેમ સમજતી નથી કે આ વીટી આપણી નથી? નહીં જોગલા, એ જ વીટી છે જેનાથી તું પીછો છોડાવવા માંગતો હતો. તારી હલકી યોજનાને આ વીટી સમેટીને પાછી લઈ આવી છે. ઓકે, પોલીસે તારી હલકી હલકી નિયત પર ચાપતી નજર રાખીને આ વીટી પાછી મેળવી અને એનાલિસિસ માટે મોકલાવી. આમાં પણ ઝેર હોવાનું માલુમ પડ્યું છે. વાયાત વાત કરો છો ગોગેરેવાસી જી. આ વીટી મારી નથી અને એમાં ઝેરનો પ્રશ્ન જ નથી. નથી ને? નો. તે એકવાર જીપને અડાવી દે. એય સુમિત્રા, ઝેરથી તું મરી ગયો તો હું જીતી ગઈ અને જો જીવી ગયો તો તું જીતી ગયો. એકવાર અડાવી દે. એક મિનિટ સુમિત્રા, એકવાર અડાવો. અડાવીને ખાતરી કરાવી લે. એક મિનિટ. નો નો, જસ્ટ હોલ્ડ ઇટ, હોલ્ડ ઇટ. પ્રૂફ કરો. નો, વી વિલ જસ્ટ ગેટ ઇટ ઓફ ફ્રોમ હિમ. વોટ પણ આવી જાય તો મારે તારો એકરાર જોઈએ. એક મિનિટ ગિરી. કમાન ચાપી દેના વોટ પર. ઓલરાઈટ, ઓલરાઈટ, ઓલરાઈટ. મેં જેપી સાહેબને ઝેર આપ્યું તો ઓકે. મેં ઝેર આપ્યું. એટ લાસ્ટ, એટ લાસ્ટ જેપી, એટ લાસ્ટ. જુગલ, દરેક ગુનેગાર એકાદ ભૂલ કરતો હોય છે, એવી એકાદ ભૂલ તે પણ કરી. ના, હું વીટીની વાત નથી કરતો. વીટીની નહીં, શંકા મને તારા પર પહેલેથી જ હતી. જેપીને બ્રાન્ડી તે અને સુમિત્રા બંને આપી. બ્રાન્ડી ગ્લાસ પર તમારા બંનેના ફિંગરપ્રિન્ટ્સ હતા, પણ બ્રાન્ડી બોટલ ઉપર માત્ર સુમિત્રાના ફિંગરપ્રિન્ટ્સ કેમ અને તારા ફિંગરપ્રિન્ટ્સ કેમ નહીં? બસ આ એક લોજિક, આ એક લોજિક વીજળીની જેમ મારા મગજમાં ફરવા લાગ્યો અને મને એમ થયું કે નહીં, સૌથી પહેલા જેપીને બ્રાન્ડી તે આપી હશે અને ત્યારબાદ બોટલમાં ચૂપકેથી ઝેર મેળવીને બોટલને સાફ કરી યથાવત તેની જગ્યાએ ગોઠવી દીધી હશે. ધીસ ઓનલી વન લોજિક. પણ આને પુરવાર કરવા માટે મારે પુરાવા જોઈએ અને માટે મેં આટલી મોટી રમત માંડી. ગ્રીવસીજી, તમારી રમત પૂરી થઈ? ઓફકોર્સ. અરે, રમત પૂરી થઈ અને હું હારી ગયો? નહીં, હજી રમત નો અંત બાકી છે. હું હજી પણ સેફર છટકી જઈશ અને તમે કોઈ લઈ શકે. કમાન, ટેક મી આઉટ ફ્રોમ હિયર, ટેક મી આઉટ ફ્રોમ હિયર. કમાન, ટેક મી આઉટ. ગિરિવસિંહ, તારે મારી લાશ ઉપરથી જવું પડશે. સુમિત્રા, તું જો કોઈ પોલીસે કહેવાની પ્રયત્ન કરે છે ને તો ગિરિવસિંહજી નું મોત એ તારી જવાબદારી. કમાન, ટેક મી આઉટ ફ્રોમ હિયર. કમાન, મૂવ ફ્રોમ ધેર. ઓલરાઈટ, યુ વિલ. ઓ બ્લડી શિટ. ઓલરાઈટ, મૂવ. યાર, કાળ ભમતો તો તારે માથે જુગલ કિશોર, કાળ ભમતો તો. અરે, તે એક વાર જો આને જી ભરાવી દીધી હોત ને તો તું જીતી જાત મૂરખ, કારણ કે આ વીટી એ તારી નથી અને આમાં ઝેરે નથી. પણ હારીને શું ગુમાવવાનું અને જીતીને શું મેળવવાનું? દેનારો હજાર હાથ વાળો રમત રમાડતો જ હોય છે. જીવતરની રમત, રમત શૂન ચોકડીની, જેમાં જીતો તો એ શૂન્ય અને હારો તો એ ચોકડી. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ, પ્રાર્થના કરીશ ભગવાનને કે તને ફાંસી તો ન જ થાય. મારી જિંદગીનો આધાર જીટવી લેવા વાળો તું જિંદગી ભર જેલમાં સબળ્યા કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. એન્ડ ધેટ ઓનલી વિલ બી જસ્ટિસ, જસ્ટિસ બાય ગોડ. ઠીક છે બાબા.